हारता छोड़ता तनु आँख कान त्वचा नाक जीभ ने छच्छु तो मन अधिष्ठाता है सुनो देही विषय मोदरे निकड़े के रहे देहे भोग वे गुण साथ वा मूढ़ो न देखता एने देखे छे ज्ञान चक्षुना सौने प्रकाश तू दिसे जे तेज सूर्य मा चंद्रे जे अग्नि माय जे तेज मारुज जानते वानर रूपे सौ प्राणी ना देह मारयो प्राणापान करी युक्त पचावु अन्न चो विधा કાલે રાત્રે ચૈત્ય વંદનમાંથી શક્રસ્તવ કરતી વખતે નમોથોનમ સ્તોત્ર વખતે જે 32 લક્ષણો ગુણો તીર્થંકર ભગવંતમાં આપણે જોયા, દર્શન કર્યા અને તેથી સ્તવન કર્યું, સ્તવ્યા. સ્તવન કરીને દર્શન કરવું એમ નહીં, દર્શન કરીને સ્તવન કરે તો એક લેવલ બને ભાવની. હું નમો છું નમોથુણમ અરિયંત ભગવાન અને પછી બધા પુરુષોત્તમાનમ પુરુષ સિંહાનમ ઇત્યાદિ. ગઈકાલે જોયું અભય દયાનમ, ચખ્ખુ દયાનમ, મગ દયાનમ, શરણ દયાનમ, એ રીતે ધમ્મ દયાનમ, ધમ્મ દેશના. તીર્થંકરો તો યુગે યુગે સંભવે, તીર્થંકરો તો ચોથા આરામાં જ સંભવે ભરતક્ષેત્રને અનુસંધાનમાં. શ્રી કૃષ્ણએ બી કીધું કે યુગે યુગે સંભવામી, યુગે યુગે. પણ અમે ક્યાંક બે યુગની વચ્ચે જ આવી ગયા તો શું? તીર્થંકરો તો ચોથા કાલમાં જ થાય અને અવતારી પુરુષો બી સંભવે યુગે યુગે. દરરોજ દરરોજ કોણ? અમે તો એટલા વીક છે, અમને તો પ્રાઇવેટ ટ્યુશન જોઈએ. એનું જ મિનિએચર રૂપ તે અમારા શ્રી સદગુરુદેવ. કારણ કે આ બધી ચીજ અમને એમનામાં પણ દેખાય, અભય દયાનંદ
चक्षु दयानम मग्ग दयानम शरण दयानम धम्म दयानम बधुज प्रभु की कृपा थाय त्यारे गुरु की प्राप्ति थाय। गुरु ने परमात्मा ए बे जुदी धारा नथी, बे जुदी व्यक्ति होई पन शके पन बे जुदी शक्ति नथी, बे जुदी धारा नथी। एक बीजा ने डेलिगेट करे एवं काम छे आ बधु। प्रभु के हजी मारो पेलो युग पूरो थयो नथी, पेला युगे आवानो छे, पन पेला ने जरूर अमना छे। तो डेलिगेशन गुरु ने थाय, અને ગુરુ બી પછી પૂરું કામ કરીને જયારે છેલ્લે એવોર્ડ આપવાનો હોય તો પાછું ડેલિગેટ કરે પરમાત્માને કે હવે તમે એનું એવોર્ડ આપો, તમે એને રિક્રુટ કરો, તમે એને શું દીક્ષા જે બી, એટલે એવું ડેલિગેશન થયા કરે છે। સાક્ષાત ધર્મ છે, સાક્ષાત શાસ્ત્ર છે, સાક્ષાત પરમાત્મા છે શ્રી ગુરુ। તુકારામજીએ તો ગાયું છે, મેં તો જીવતા વેદાંતને નંદના આંગણે નાચતો આલોટતા જોયો। તુકારામ જયારે ભાગવતના ભાવમાં જાય છે ભગવદ્ ગીતાના, ને યોગેશ્વર કૃષ્ણ કેટલાને ફાવે છે, કેટલાકને બહુ જ સિરિયસ ને ફિલોસોફિકલ લાગે છે। ગઈકાલે જ એક મુમુક્ષુ આવ્યા હતા, વૈષ્ણવ હતા, અને કહેતા હતા કે અમે વૈષ્ણવ જ છીએ પણ અમે કોઈ દિવસ ગીતાનો અભ્યાસ નથી કર્યો, અને અમને કરતા હશે એટલે બહુ ઉલ્લાસમાં હશે। મેં કીધું આખા જન્મમાં તમે કર્યો જ નથી ગીતા? તો કે અમને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે બાલકૃષ્ણ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, આ યોગેશ્વર ઇઝ નોટ સો ઇન્ટરેસ્ટિંગ। બે તીર્થંકરો, બે સદગુરુ વચ્ચે ભેદ કરીએ તો મૂરખ, પણ એક જ માં બે વ્યાહ કરે એ તો શું? તો કે આમાં નચાય નહીં, આમાં બધું આમાં આમના આમ ઉભા કરી છે વચનમ તવ, ને પેલામાં તો દાંડીઓ મરાય ને બધું કરાય ને ગોલ ગોલ બી ફરાય ને બધું થાય। એટલે ભાગવતના ભાવમાં જયારે તુકારામજી હતા ત્યારે એમને કેટલાક, આ એના માટે છે જેને સદગુરુ કરતા શાસ્ત્ર વધારે ઓથેન્ટિક અને મહત્વના લાગતા હોય, તો એને કહે છે કે જીવતું શાસ્ત્ર મેં નંદના આંગણે નાચતું ધૂળમાં આલોટતું માખણ ચોરતું જોયું। માખણ એટલે ચિત્ત, માટલું એટલે તમારું બ્રેન, અને એની અંદર માખણ એટલે તમારું ચિત્ત, આવી આવીને ચોરી જાય, આવી આવીને ચોરી જાય। તમે મને ભાગવત શરૂ કરવા માટે ટેમ્પ્ટ કરતા જ નહીં, ભગવદ્ ગીતા પૂરી કરી લો હવે। આ ગુરુ કૃપા છે, કારણ કે આટલું બધું પાણી સાગરમાં તો છે, કરુણા સિંધુ સિંધુ છે પાણી, પણ આ પાણી ખારું છે? આટલું બધું પાણી છે છતાં પીવાને લાયક રહેતું નથી, થતું નથી? વાત આમાં કઈ દોષયુક્ત છે એમ નથી, પણ નિરાકાર સાકાર નિર્ગુણ સગુણની દ્રષ્ટિએ વાત, પણ આ પાણી પી શકાતું નથી, અને પીવાતું હોત તો પછી નર્મદા યોજના કરવી ન પડત, અહીંયા બધે દરિયા તો છે જ, પણ એ સાગરના પાણી અત્યંત ખારા છે। કોઈક એવો પુરુષ આવે જે આ ખારા ચૂસીને પાણીને મીઠું બનાવે તો અમે કંઈક અમારી તૃષાને શાંત કરી શકીએ, અને એ કામ પછી વાદળા કરે છે, બધું જ સાગરનું પાણી ખેંચે છે અને ખારાશ ને પાણી જુદા કરે છે, અને મીઠું મીઠું પાણી પાછું વરસાવે છે। આ તો બોલો વરસ વરસ બોલ્યો એટલે મને બી કઈક યાદ આવી ગયું, વરસ વરસ। સત્પુરુષ અને તેમની નિષ્કાર અને કરુણા, સેલ્ફલેસ લવ। એક વૃદ્ધ વ્યક્તિ રસ્તાના કિનારે કેરીનું વૃક્ષ રોપતો હતો। રમણને જ્યારે જ્યારે પૂછું હું કે અહીંયા કેમ કોઈ વૃક્ષ રોપતા નથી, તો કે બધે રોપ્યા છે હજી ઉગ્યા નથી, એમ યુ ઓલવેઝ ટેલ મી ધેટ કે બાપા અહીંયા બી રોપ્યું છે, અહીંયા બી રોપ્યું, પણ આ તમને જે પ્લાન્ટ દેખાય એકચ્યુઅલી ટ્રી છે, પણ થઈ છે એવી રીતે ઓલવેઝ એનો જવાબ એ જ હોય। ઓલવેઝ હું ભૂલી જાઉં
કારણ કે ક્યાંક બી બીજે જાઓ એટલે કે બધે ઝાડ છે, આ તદ્રુપ આનંદજીના આશ્રમમાં જો આખી વાડીની વાડી છે ને તું તો બધે વાવ્યા છે પનજીવ. તે રીતે એક વૃદ્ધ વ્યક્તિએ વ્યક્તિ કેરીનું ઝાડ રોપતો હતો રસ્તાના કિનારે, ને અપૂર્વ જઈને પૂછ્યું કે અરે પણ આ તમે રોપો છો પણ આ મોટું થશે ત્યાં સુધીમાં તો તમે રહેશો પણ નહીં, તો શું થઈ ગયું? તું છે ને, તું એનો છાયડો એન્જોય કરજે, તું એના ફળ એન્જોય કરજે, મારા માટે નથી, આ તારા માટે છે. આ તમે બહુ ડિફિકલ્ટી પડશે આ સમજતા, વોટ ઇઝ સેલ્ફલેસ લવ. દુર્જન, સજ્જન અને સંત. દુર્જન એટલે કે બીજાનું બગાડીને પણ પોતાનું સુખ પોતાને સુખી કરે, બીજાનું બગાડીને પણ, બીજાની હિંસા કરવાની હોય તો હિંસા કરે, અભક્ષાહાર ઇત્યાદિ એની હિંસા કરીને પણ પોતાને સુખી કરે દુર્જન. પોતાનું પણ બગાડ્યા વિના બીજાનું હિત કરવાની જેને ભાવના હોય સજ્જન, પણ પોતાનું નહીં બગાડે, ઘર વેચીને તીત નહીં કરે, પોતાનું બગાડશે નહીં અને બીજાનું જેટલું થાય થાય તો કરશે, નહીં થાય તો નહીં કરે, પણ પોતાનું બગાડે નહીં પણ બીજાનું. અને પોતાનું બગાડીને પણ, પોતાનું ગૌણ કરીને પણ જે બીજાના કલ્યાણ માટે, ઉત્કર્ષ માટે નિમિત્ત બનવામાં જે બહુ રાજી છે તે છે સદગુરુ. હું કોઈના કલ્યાણનો કરતા છું એવો ભ્રમ તો એમને છે જ નહીં, પણ બીજાના સુખ, એ બી સાચા સુખ, આત્મકલ્યાણ, નૂતન જીવન, એના માટે હું કંઈક નિમિત્ત બનું અને એમાં મારે મારું કંઈ ગૌણ કરવું પડે તો પણ એ કરવા તૈયાર છે. આને કહેવાય વ્યસન. પોતાના શરીરના ભોગે પણ પહેલા લોકો વ્યસન સેવે ને, દારૂ હોય, તંબાકુ હોય, જે બી હોય, એ ખબર છે ફેફડા ખલાસ થશે, લીવર ખલાસ થશે, તો પણ પોતાના શરીરની સ્વસ્થતાના ભોગે પણ એ જે સેવે તેને વ્યસન, અને પરોપકાર કરવો એ સત્પુરુષનું વ્યસન છે, સત્પુરુષની કરુણા છે. અપકારી પ્રત્યે પણ ઉપકાર કરવો એ સત્પુરુષની મજબૂરી છે. ચંદન ઘસે ઘસાય કે તમે ચંદનને બાલો એ સુગંધ જ આપે, અને સત્પુરુષ પ્રત્યે તમે વિરોધ કરો, આશાતના કરો, અહિતના ભાવો સેવો, તો પણ જેના તરફથી માત્ર તારા હિતના જ પરિણામ ભાવ સ્ફુરે. ચંદ્રકૌશિકે કર્યું, ગૌશાલાએ કર્યું, તો બી મહાવીર પાસે એમના માટે કરુણા જ હતી. અંગુલી માલે પણ જે કર્યું ને દેવદત્તે પણ જે કર્યું એના પ્રત્યે બુદ્ધને કરુણા જ હતી. કૈકેયીએ કંઈ પણ કર્યું તો પણ એના પ્રત્યે રામને જે ભાવ, ઉપકારનો જ ભાવ રહ્યો છે, એનું હિત કરું, એનું સારું થાય તેમ કરું, એનું કંઈ ખરાબ ન થઈ જાય એમ કરું, એવો જેનો સ્વભાવ બની ગયો છે. સ્વભાવ બની ગયો છે એટલે સામેવાળાનું કૃત્ય જોવાની જરૂર નથી, કારણ કે એ સ્વભાવને મજબૂર છે, સ્વભાવ અનુસાર જ વર્તવાનો છે. સામેવાળા જે પણ કૃત્ય કરે એ આમ જ કરશે. બીજાને સુખ આપવાની શું મજા છે ને, હું તમને કહું છું, એ એક્સપિરિયન્સ કરીને જુઓ. બીજાને માફ કરવાની શું મજા છે એ તમે કોકને માફ કરીને જુઓ. હું અનુભવથી કહું છું કે એમાં જે મજા છે એવી મજા બીજા કોઈ ચીજમાં નથી. બીજાને સુખ આપવામાં જેને સુખ લાગતું હોય તે ધાર્મિક. બીજાના કૃત્ય જોઈને ન્યાય કરવાનું મન થાય તે અધાર્મિક. એને આમ કર્યું તો પછી હવે આપણે હવે થોડો સંબંધ ઓછો જ કરી દેવો છે, અધાર્મિક. એને સુખ આપવાનું તને સૂજે તો તું ધાર્મિક, એને માફ કરવાનું તને સૂજે તો તું ધાર્મિક. અને આવું જેનું સમગ્ર જીવન છે અને એ બી ચોઇસ કે એફર્ટમાંથી નીકળતું નથી, એવું એવી રીતે આ ગુણો વણાઈ ગયા છે, એ છે આપણો પરમ દયાળુ, પરમ કૃપાળુ દેવ, એ છે આપના સદગુરુ દેવ. દુષ્કર્મ, સત્કર્મ અને અકર્મ ત્રણ ચીજ. અકર્મ એટલે કર્મ રહિત, સામાન્ય વ્યાખ્યા કરું છું, ગીતાના અનુલક્ષ્યને નહીં.
અકર્મ એટલે કર્મ રહિત, તો એ તો સિદ્ધ અવસ્થા સિવાય કઈ અવસ્થા છે જેમાં અકર્મ. હવે રહ્યા બે, દુષ્કર્મ અને સત્કર્મ. આપની વ્યાખ્યા એવી છે કે સત્કર્મ એટલે સારા સારા કર્મ કરવાથી, પુણ્યના કર્મ કરવાથી સત્કર્મ, અને ખરાબ કર્મ કરવા, પાપના કામો કરવા તે દુષ્કર્મ. અધ્યાત્મ દ્રષ્ટિએ જોઈએ તો કર્તા ભાવ સાથે જે કંઈ કરો એ દુષ્કર્મ, ને કર્તા ભાવ રહિત જે કંઈ કરો તે સત્કર્મ. અધ્યાત્મ દ્રષ્ટિએ, આગમ દ્રષ્ટિએ જશો તો સત્કર્મ પુણ્ય, દુષ્કર્મ પાપ, અને અકર્મ એ જાણે અંતસ્થિતિ એમ જ કહેશે. કરતા ભાવ સહિત દાન કર દુષ્કર્મ, એમ અધ્યાત્મ કહેશે. જેનું સમગ્ર જીવન અકર્તા ભાવે જ જીવાય છે એ છે સત્પુરુષ. બીજાને કોઈ ક્રિયા કરવા માટે પેડલ મારવા પડે, સાયકલ હોય ને તમારી પાસે તો એને નોન સ્ટોપ પેડલ મારવા પડે એટલે એ આગળ આગળ જાય, અર્થાત સાયકલ પ્રવૃત્તિ તો જ કરે જો તું તારા પગ નિરંતર પેડલ ઉપર હલાવ્યા કર. સંસારી અજ્ઞાની જીવોની પ્રવૃત્તિ, આ જગતની પ્રવૃત્તિ, જગતમાં જે પ્રવૃત્તિ કરે એના માટે સતત એક પ્રેરક તત્વ ભીતર હોવો જોઈએ. રાગાદી ભાવ એટલે રાગનો ભાવ કે દ્વેષ ભાવ હોવો જોઈએ તો જ એ કોઈ ક્રિયા કરી શકે છે. કાં તો રાગના કારણે પેડલિંગ ચાલે છે, કોઈ દ્વેષના કારણે પેડલિંગ ચાલે છે, પણ આ પેડલિંગ ચાલે અને એની સાયકલ પ્રવૃત્તિરૂપી સાયકલ રસ્તા ઉપર ચાલે, જગતમાં ચાલે. જ્ઞાની પણ પ્રવૃત્તિ કરતા દેખાય છે. ઈષ્ટોપદેશમાં કહે છે કે અજ્ઞાની ખાય છે છતાં ખાતા નથી, ચાલે છે છતાં ચાલતા નથી, બોલે છે છતાં બોલતા નથી. હવે એક બાજુ મૂવમેન્ટ પણ દેખાય અને બીજી બાજુ કરતા નથી એમ પણ દેખાય. તો જ્ઞાની માટે સૌથી સુંદર દ્રષ્ટાંત જો આપવું હોય તો એ પ્લેનની સવારી છે, કે જ્યારે પ્લેનમાં બેઠા ત્યારે મૂવમેન્ટ હતી, પછી એમનામાં કોઈ મૂવમેન્ટ નથી, એ જે મૂવમેન્ટ બધી ભરી દીધેલી એ પ્રમાણે ચાલ્યા કરે છે અને એ પ્રમાણે એ આગળ વધે છે. વિચરે ઉદય પ્રયોગ, વિચરે પ્રેન પ્લેન પ્રમાણે, બસ એ જતા એટલે અજ્ઞાન અવસ્થામાં આવો કર્મનો બંધ જે કર્યો તે વખતે પ્રોપેલિંગ ફોર્સ હતો, તે વખતે આ આ પ્રવૃત્તિ હતી, પછી ભલે એ સાત્વિક રાગ હોય અને કરુણા હોય, પણ હવે જે છે તે ઈચ્છા પ્રયોગ નથી. હવે જે જે મૂવમેન્ટ છે એ બધી ઉદય પ્રયોગ છે. પ્લેનમાં બેસી ગયા છે, પ્લેન સ્ટાર્ટ થઈ ગયું છે, હવે પ્લેન બધું કરે અને પોતે સ્થિર બેઠા છે. સાયકલમાં જેમ સતત, એટલે તો કેલરી કટ થાય ને. અમેરિકા તો એકવાર હું આવ્યો અને પછી ઘરે પોતે લાવું પગ દબાવી દો, પણ મેં કીધું હું ચાલ્યો જ નથી. તો તમે કેટલા દૂરથી આવ્યા, પણ મેં કીધું હું થાક્યો નથી. તેમ જ્ઞાની જાય જેટ સ્પીડ પર અને છતાં કરે કઈ નહીં, કરે કઈ નહીં અને થાકે બી નહીં, અત્યંત વિશ્રામપૂર્ણ કે એલેથી અહીંયા ઉડતા ઉડતા આવ્યા છે, પણ ઊંઘતા ઊંઘતા જ આવ્યા છે એટલે થાક્યા નથી. આવી જ્ઞાનીની દશા છે. એટલે અભય દયાનમ, ચખ્ખુ દયાનમ, મગ્ગ દયાનમ, શરણ દયાનમ, આ બધું, કારણ કે વિકારમાંથી બચાવવા માટે અમને શરણ આપો છો, અમને માર્ગ આપો છો, અમને ચખ્ખુ આપો છો, શરણ દયાનમ, શરણ આપો છો. આ વિકારથી હું અત્યંત ગભરાયેલો છું, મને શરણ મળે છે, હું આશ્વસ્ત થાઉં છું, હું ઉત્સાહિત થાઉં છું, મને પ્રોત્સાહન મળે છે નિર્વિકાર તરફ જવાની. આટલી બધી ભૂલો કરવા છતાં તમે અહીંયા કેમ ટકો છો? કારણ કે શરણ સાથે બંધાયા છો. જે દિવસ શરણ તૂટે છે તમને કહે હું અહીંયાથી ચાલ્યો જાઓ, ભાગી જાઓ, ફિનિશ. પણ ભાગવાના વિચાર કરો તો બી પકડાઈને રહો છો, માર્ગ પરથી ઉતરી ગયા છો, તમારા પરિણામ તો ટ્રેક પરથી ઉતરી ગયા છે, તો બી તમે આ માહોલને છોડી કેમ શકતા નથી? કારણ કે તમે શરણમાં છો. એટલે શરણ ઇઝ અ ફર્સ્ટ સિક્યોરિટી, સેકન્ડ ઇઝ મગ્ગ દયાનંદ, થર્ડ ઇઝ દેટ ચક્ષુ, દેટ ડિવાઇસ. પહેલું શરણ,
હવે એક એક હવે નમોથુનમ પર લઉં કે આ છેલ્લા 5 શ્લોક કરો. વિકારની સ્થિતિ એવી છે ને, 15 સેકન્ડની અસાવધાની 3 મહિનાનું ફ્રેક્ચર. કોઈને અહીંયા ફ્રેક્ચર થયું છે હાથ પગમાં જીવનમાં, તો તમે તો બરાબર સમજી શકશો કે ક્યાંક 4-5 સેકન્ડની અસાવધાની હોય કોઈ, અને કોક તમને એમ લાગે કે ના સામેવાળાની અસાવધાની પણ હતી તમારી. ફ્રેક્ચર વખતે હંમેશા એમ લાગે કે આ રિક્ષા ઉલટી થઈ ગઈ, આ પેલું આ થઈ ગયું, આ પેલું એવું જ લાગે. પણ ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે તો આપની અસાવધાની ખરી. તારે જવું હતું ને મર્સિડીઝમાં, એ ભૂલ તો ખરી કે નહીં તારી? આમ જસ્ટ ચાલતા ચાલતા આમ ધ્યાન નહીં રાખ્યું, આમાં આમાં ઉત્સાહ ને ઉત્સાહમાં પેલા પગથિયા ઉતરે, એ ઉપર જોઈ જોઈને ઉતરે, અને એક એક 3 સેકન્ડની અસાવધાની અને એક પગથિયું ચૂકાય. કેટલા મહિના પલંગ પર? 3 મહિના, 4 મહિના. અમારા કોલકાતાની વાત કરી દઉં, તો તમે પેલી કોલકાતાની વિડીયો દેખી ને હમણાં ફર્સ્ટ ડે પર, તો એમાં એ લોકો મહાભારતના બધા જુદા જુદા કેરેક્ટર્સ અને ખાસ કરીને લેડીઝ કેરેક્ટર્સ અને સ્ટેજ પર લાવ્યા, એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ગાંધારી, દ્રૌપદી, કુંતી. સીતા તો ના આવે કા મહાભારત, જે બી હોય બધી સ્ત્રીઓ આવી ગઈ હતી એમ. જેટલા ને આવું તું કયું ને કોઈ પ્રસંગ લઈને આવી ગયા, અને ગાંધારી પધાર્યા આંખના પાટે લગાવીને સ્ટેજ પર, અને એમની એક્ટિંગ અંતર્ગત એવું એક એમનો એ રોલ જ હતો કે આઉચ કરીને એમને, એટલે ટુ શો ધ ઓડિયન્સ કે શી ઇઝ બ્લાઇન્ડ પોલ્ડ, એટલે આવીને આમ જાણે ટકરાયા હોય એવી રીતે આઉચ કરીને પછી પાછા સંભાળી લીધી પોતાને, અને પછી બેઠા, અને પછી હે કૃષ્ણ અને તે કેમ યુદ્ધ ન રોક્યું, ને જે વિલાપ કરવાનો હતો એ કર્યો. પાછું એની એની આશીર્વાદ તો એને પાંડવોને જ આપ્યા છે, પણ છતાં બી એને ઊંડે ઊંડે મોહ હતો, એટલે કૃષ્ણ તું રોકી શકતે, તારી તાકાત હું જાણું છું, હું તને તત્વથી જાણું છું ગાંધારી કે. અને એટલે કુમારપાલ દેસાઈ અમને ગાંધારી વિશે લેખ લખે છે છાપામાં, અને મને કુમારપાલ ભાઈ કહેતા હતા કે એટલી બધી હિટ છે, બધા જ વાંચે છે રવિવાર, કે આવું ગાંધારીનું અંતર હતું એ તો અમને ખબર જ નહીં. તો કે મને તારી શક્તિનો પરિચય છે કે તું ઈચ્છતે તો તું અર્જુનની જેમ દુર્યોધનને પણ બદલી શકતો. તો તે કેમ ન બદલ્યો? એક દુનિયામાં ધર્મ અને અધર્મની વાત સેટ કરવા માટે તે મારા છોકરાઓનો ભોગ લીધો, બાકી તું આનું પરિવર્તન કરી શકે તો આનું કેમ ન કરીશ? તું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, તું પુરુષોત્તમ છે. પણ એ મોમાં ને મોમાં ક્યાંક આવેશમાં આવીને શાપ બી આપી દે છે કે જેમ મારો કુલનો નાશ થયો એમ યાદવ કુલનો પણ નાશ થશે. ને જોકે આ બધું ડ્રામા ઇન્ટુ ડ્રામા ઇન્ટુ ડ્રામા જ છે બધું, ઠીક. અને ગાંધારીને પણ આપણે મહાસતી માની છે, 16 મહાસતીમાં પણ એનું નામ છે ગાંધારીનું. જૈન દર્શનમાં બી સવારના ઉઠીને 16 મહાસતીના છંદનો પાઠ કરવાનું છે, એની અંદર ગાંધારી છે. અરે જેનો મોહ અહીંયા ખેંચાતો હોય પણ આશીર્વાદ હંમેશા અહીંયા આપ્યા હોય એ સતી નહીં તો શું કહેવાય તમને? એને ખબર છે આ આ વિજય ભવન આશીર્વાદ આને જ આપું છું, એટલે આ મરવાના જ. ને 100 પુત્ર કેવી સ્થિતિમાં ઉત્પન્ન થયા છે ને બધું તમે જાણો છો, પેલા ઘડામાં કરીને મેલવનની જેમ બધું ને બધું આખી એની સ્ટોરી. મોટો ભાઈ હોવા છતાં પણ એનો પુત્ર સેકન્ડ થાય ચાહતે બધું, પહેલા યુધિષ્ઠિર જન્મ લઈ લે પછી દુર્યોધન લે છે, અને એના કારણે એવરી યર ધ સિચ્યુએશન ચેન્જીસ. પહેલા ધૃતરાષ્ટ્રને રાજગાદી પર બેસવાનો તો પાંડવ બેસી ગયો, માન માન આશા છોડી દીધી, એની વાત નથી તો ધૃતરાષ્ટ્રની વાત કરું. ત્યાં પાંડવ વનવાસ લે છે, એટલે પાછા એ થ્રોન પર આવ્યા, પાછી કંઈ ખુશી થઈ કે હવે આપણું સેટલ થયો. ધૃતરાષ્ટ્રને લાગ્યો પહેલો તો ગયો વનવાસ, તો એ ત્યાં પહેલો છોકરો કોણ જન્મ્યો? યુધિષ્ઠિર, એટલે કે હવે છેલ્લે આપી જ દેવાનું ને. આમ ફ્લક્ચ્યુએટ થયા જ કરે, ફ્લક્ચ્યુએટ. અને એની કઈ સ્થિતિ રામ જેવી થોડી હતી, એટલે એની સાથે કેટલા દ્વંદ્વમાંથી પસાર થયો. ત્યારે એ પતિ આટલો અશાંત હોય ત્યારે બી જે શાંત રહી શકે એ ગાંધારી. હવે વાત તો પેલી ચાલતી હતી ને, જો પેલા કલકત્તાની એક્ટ્રેસની વાત ચાલતી હતી એવી રીતે. હા, તમે મને આજે પૂર્ણાથી કરવા દેજો બાપા, કે બપોર પછી મારો પ્રોગ્રામ બધો ફિક્સ થઈ ગયો છે. એટલે તો આશીષભાઈ તમને થોડું પૂજન કરવાનું તો મળશે એવું લાગે છે.
આત્મસિદ્ધિપતિ ભક્તામાં રાધા પછી દર્શનમ દૈવ દેવસ્ય પરાધી જશો એવું લાગે છે. તો એ તમે વ્યવસ્થિત રાગમાં 15-20 મિનિટ સુધી દર્શનમ દેવ દેવસ્ય ચલાવજો, તો પછી એને અમે મિની પૂજન જ ગણી લેશો પછી. અથવા નમોત્તોનમ સ્તુત તમે બહુ મસ્ત રીતે કરજો. મને ગઈકાલે બહુ મજા આવી છે. આખું ચૈત્ર વંદન દરરોજ અમે કરીએ છીએ, અને જો દેવચંદ્રજીની 24 લેશું તો દરરોજ જુદા જુદા ભગવાનની સ્તવના કરશું 24-24 એવી રીતે. પણ કોઈ વાર આવું પણ પૂજન આપણે એક નવું બનાવી શકીએ કે 32 વાર નમોત્તોનમનો પાઠ કરવો, એવું બી કરી શકાય. પેલી એક્ટ્રેસની વાત ચાલતી તો એ ગાંધારી સ્ટેજ પર આવી અને એનું એક્ટિંગમાં જ એવું હતું કે શી હેડ ટુ શો, એટલે આમ આમ જાણે આમ કાંઈ હતું નહીં, ટેબલ બેબલ બી હતું, પણ અથડાયા અને આઉચ કરી અને પછી આમ સ્ટ્રેટ થયા. પછી એને જે બધું ભાષણ એટલે શું જે ડાયલોગ કરવાનો તે બધું કર્યું અને પછી 2-2.5 મિનિટનું જ બાકી હતું અને પછી પાછા જવાનું. તે ગયા પણ એટલે એમાં લાઇટ ફેડ થવા લાગી, કારણ કે હવે દ્રૌપદી જાય એટલે કુંતી આવે ને અંદર સ્ટેજ પર, અને કાઢવું તો જોઈએ ને. પણ હવે ધૃતરાજ ક્યાં છે આજુબાજુ, હવે તો કાઢ. પણ ગાંધારીના રોલમાં એટલા અંદર ખૂપી ગયા હશે કે કાઢ્યા વિના ગયા ને સીધા આમ 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 કરીને સ્ટેજ પરથી ધામ. પછી પાછું એમને આવું જ કીધું, પણ અમને એમ કે આ એક્ટિંગ છે. બિચારાને ફ્રેક્ચર થયું, બહુ ખરાબ ફ્રેક્ચર થયું, અને અત્યારના હોસ્પિટલમાં છે. એટલે હું ઓક્ટોબરમાં ગયો હતો ને, સપ્ટેમ્બરમાં ગયો હતો, 3 મહિના ત્યાં છે. દિવાળીમાં આવવાના હતા, આમ કરવાના હતા, એને બધે 3 મહિના આમના ખાટલામાંથી બહાર બારીમાંથી બહાર જુએ છે એમને. બસ પછી હું બહુ હસ્યો, મેં કીધું 15 સેકન્ડની અસાવધાની તમને 3 મહિનાનો ખાટલો કરે. અને આ દ્રષ્ટાંત મેં એના માટે કર્યું હતું કે 15 સેકન્ડનો વિકાર તને કેટલા ભોગો સુધી ખાટલે નાખી દે, સ્થાવરની ગતિમાં ફિટ કરી દે. 15 સેકન્ડનો વિકાર, હે પ્રભુ આવી જ્યાં મારી માનસિક સ્થિતિ છે કે આવી 15 સેકન્ડ વાળા તો કરોડો વિકાર મારી અંદર ગર્ભમાં પડ્યા છે, ક્યારે એની ડિલિવરી થઈ જશે ખબર નથી પડતી. જો 1 15 સેકન્ડની અસાવધાનીના વિકારનો તમે આટલું ફળ બતાવો છો તો આવા તો અનેકાનેક વિકાર નિરંતર થયા કરે. 3-3.5 દિવસની વાત અલગ છે. અહીંયા બેસતા વખતે કેટલાક એકદમ ખુશ હોય કે ઓહો કેટલા મજાના દિવસ ગયા, તો કેટલા રડતા હોય કે હવે પાછા જશું ને જેવા હતા તેવા થઈ જશું. ગઈકાલે જ એક બેન બોલતા, જેવા હતા તેવા જેવા. મેં તો હમણાં તો એમ નહીં રહ્યો, હજી 12 કલાક છે ને, 12 કલાક અને પછી સમાધિ લઈ લો જો આવું જ કરવાના હોતો. જો ત્યાં જઈને પાછા જેવા થવાના તો એના કરતા અહીંયા સમાધિ લઈ લો તમે. મહેશભાઈ પેલો ટુકડો જે છે ને લેન્ડનો, એ આપણે સમાધિ સ્થાન રાખીએ પણ. હા હવે બંગલાઓ તો બધા અહીંયા બનવાના છે ને, તો એ જગ્યાનું શું કરશું? તો જેને જીવન સમાધિ લેવી હોય, જે બહુ ડરપોક હોય કે મુંબઈ જઈને અમે જેવા હતા તેવા થઈ જશે, અરે મુંબઈ જઈને સમાધિમાં રહેજો. અહીંયા સમાધિ રહ્યા તો બી કોઈ બહુ મોટું પરાક્રમ નથી, હું એમ કહું છું ભાઈ, બહુ મોટું પરાક્રમ નથી. અહીંયા અસમાધિમાં રહેવું એ પરાક્રમ છે, વિકારમાં રહેવું એ પરાક્રમ છે. આવા માહોલમાં બી તું કરી શકે તો મોટું પરાક્રમ છે. એટલે કઈને હવે ત્યાં ટકાવી રાખે તો મહત્વનું છે. 15 સેકન્ડની અસાવધાની, કારણ કે વિકારનો એક વેગ હોય છે, પૂર, શોર્ટ ઉ નહીં લોંગ ઉ, પૂર. અને અમે અમને ચેન્નાઈ ગયા હતા તો બધું મને પેલા ભાઈ સુનામી જ આવ્યા હતા ત્યારે શું શું સ્થિતિ થયેલી એનું વર્ણન કરતા હું 1.25 કલાક સાંભળ્યું હશે. અમે એ મુમુક્ષુનું જ રિસોર્ટ હતું ત્યાં જ રહ્યા હતા એક દિવસ. અને કે પૂર આવ્યા હતા એની પેલા સુનામીઝના કોઈ પ્રિડિક્શન ન, કોઈ એનું શું કહેવાય એંધાન નહોતા, કશું નથી. આગલા દિવસે કંઈ કીધેલું નહીં. બીચ પર કેટલા હતા, બીચ પર કેટલાક નાસ્તો કરતા હતા, કેટલા કામ હતા, અને કેટલા મોટા મોટા કેટલા 8-9-10 ફૂટ 30 ફૂટ જેટલા વેવ્સ તમે આમ આવે અને તમને કહે કે આવે છે એટલું વારમાં હું જલ્દી ભાગું, એમ પીટ કરીને તમે ભાગો, તમે તમારી પૂરી શક્તિ લગાવો અને પેલું આવે ને એટલો જોરથી, તે બીચ પર હતા તે હાઈવે સુધી એ લોકો ઘસડાઈ જતા. ત્યાં સુધી તો ઠીક,
પણ જયારે પાછું જાય ને પાણી ત્યારે તમારું કોઈ પણ બળ ચાલે નહીં, તમે આમ કોઈ પણ ચીજ પકડી હોય તો બી છૂટી જાય. જે જે લોકોએ ઝાડને પકડ્યા ને જેના રૂટ્સ બહુ સ્ટ્રોંગ હતા અને મોટા, અને ઝાડને બરાબર પકડી રાખ્યું, એ લોકો બચ્યા, બાકી બધા જ તણાઈ ગયા. અને બધી ત્યાંની જે બહુ બધી હોટેલ છે, રિસોર્ટ છે, તો કે અહીંયા 3 મરી ગયા, અહીંયા 30 મરી ગયા, અહીંયા આટલા મરી ગયા, અહીંયા આટલા ખેંચાઈ ગયા. એક તો એમ અમને કીધું કે પેલું ડુપ્લેક્સ કહેવાય, ડુપ્લે તો કેટલા લોકો ડુપ્લેક્સ બોલે છે, ઉપર નીચેનું કંઈ હોટેલનું રૂમ હતો અને નીચે બાથરૂમમાં એની માં ગઈ હશે અને છોકરી ઉપર રમતી, તેને રમતી રમતા એ સુનામીઝને જુએ છે અને જલ્દી નીચે જઈને માને બારનું ઠોકે છે. આ બધી સ્ટોરી નથી, આ રિયલ વાત છે કે મમ્મી જલ્દી આવ, તો કે બસ સાબુ લગાડ્યું હું કાઢીને આવું છું, આવી જ નહીં. તણાઈ ગઈ, કારણ કે બારનું ખોલ્યું અને પાણી પાછું જતું હતું અને એમાં ફેંકાઈ ગઈ અને દીકરી ઉપર ફર્સ્ટ ફ્લોર પચાલી ગઈ, બચી ગઈ. આવી આવી સ્થિતિ એ વર્ણન કરતો જાય પેલા ભાઈ. અને કે કિચનમાં પાણી આવી ગયું, ઢોસા થતા હતા, એને બદલે પાણી આવ્યું ત્યારે બધા કાંટા છુરી બધા પાણીમાં તરતા હતા. જે જે બધા કબર્ડ્સમાં રાખ્યા હતા ને પ્લેટ્સ બેસ, એ બધી પાણીમાં તરતી. હજી એટલી બધી વાતો કરતા હતા એ, અને મને એમ જ થતું હતું, હે પ્રભુ આવો જ અમારો વિકારનો પણ વેગ છે. અમે અહીંયા કેટલા ડાયા છે, હમણાં અમને લાગતું બી નથી કે હવે અમને વિકાર નડી શકે. છેલ્લા શ્લોકમાં હે નિષ્પાપ અર્જુન એમ કહેશે અમને કે અમને બી કયો ચાલશે, કારણ કે હવે અમને પાપ ચાલતા બી નથી અને હવે અમને થવાના બી નથી એવું લાગે કે અમે એટલા આનંદમાં ને એટલા શુદ્ધ થઈ ગયા છે, નિર્મળ ને પવિત્ર થઈ ગયા. પણ જયારે વિકાર જાગે ત્યારે એનો વેગ, વેગ એટલે એના માટે હું લોંગ ઉ વાળો પૂર કહું, ધરમપુર વાળો પૂર નહીં, પૂર આમ આમ સુનામી ને પ્લડ એટલું જોરથી તમને રોંગ ડિરેક્શનમાં લઈ જાય ને પછી એટલું ખરાબ રીતે તમને ખેંચી જાય કે યુ આર ફિનિશ્ડ. આવામાં જે અમને શરણ આપીને ઝાડ રૂપ બનીને શરણ આપે ને બચાવે વિકાર વખતે, એટલે વિકાર વખતે વી આર પુષ્ટ, પણ હવે વિનાશ તરફ જવાની પહેલા અમને તરત પકડી લઈએ. અને એમ કે આમ હવામાં જેમ ઉડે ને એવી રીતે તણાય, એટલે આમ ઝાડને પકડી રાખીને આમ પાણી પાછળ જતું હોય અને બચી ગયા. આને કહેવાય શરણ દયાનું. અને પછી કે હવે આમ ન થાય એના માટે મગ્ગ દયાનું. એટલે કૃપાદેવી એક પત્ર ધર્મ જીવનો રક્ષક બંધુ અને હિતકારી છે. બંધુ જેના સંગમાં રહીને તને આમ આશ્વાસન લાગે, બ્રધરલી, અને રક્ષક સેવિયર મસીહા, સેવિયર ખાલી આમ આશ્વાસન આપે એટલું જ નહીં, બંધુ થઈને આશ્વાસન આપે, અતિ નેગેટિવ તો હું છું, ડોન્ટ વરી હું છું, એવી જાતનું આશ્વાસન આપે, તે જ ગુરુ, તે જ ધર્મ, તે જ માર્ગ. આખો દિવસ તમને માર્ગમાં ચડતા ચડતા, અરે તારાથી નહીં થાય, રેવા દે રેવા દે એમ કરીને ઉતારી દે, એ ગુરુ નહીં, એ માર્ગ નહીં, એ ધર્મ નહીં. પણ તારી ઓછી શક્તિમાં જ તને વેલકમ કરી દે અને તને બી એમ થાય થઈ જશે થઈ જશે, ચાલો આગળ વાધારે. પણ આટલાથી તો થશે નહીં ને, તું ચડી જાય, પણ ચડે એની સાથે તને ખબર પડી જાય કે તું આ એસ્કેલેટરની સ્પીડ કે આ બેલ્ટની સ્પીડ બહુ છે અને તારી ઉભા રહેવાની બી તાકાત નથી. તો ત્યાં મગ્ગ દયાનમ માર્ગ બતાડે, ચક્ષુ દયાનમ ચક્ષુ આપે, ધમ્મ આપે. અરે એક તરસ લાગી હોય તમને, ક્યારેક તીવ્ર પ્યાસ લાગી છે અને ત્યારે તમે કેવા બેબાકલા થઈ જાઓ, આનાથી બીજો કોઈ શબ્દ મારી પાસે છે નહીં એના વર્ણનમાં, બેબાકલા થઈ જાઓ. તો તમે કહે બસ આઈ વોન્ટ વોટર, નથી તો કે લો ને કાંઈ આ ભાખરી લો ને માલપુરા, મને પાણી આપો બસ. તૃષા અને એવું તૃષ્ણાનુપતિ પણ બેબાકલા થઈ જાય છે. બસ આ મને જોઈએ, આ મને જોઈએ જ, આ મને હમણાં જોઈએ, એવું જ્યારે વિકારનો એક પૂર આવે છે ત્યારે શું થઈ જાય સમજ નથી પડતી. આમાં એવા તનાઈ જાય ત્યારે આ ઝાડ બધા રોપી રાખ્યા હોય ને આપણા જીવનમાં, તો ભૂલાઈ જાય તો બી દેખાય અને પકડી લેવાય, ભૂલાઈ જાય. પણ એ લોકોએ રિસોર્ટમાં મોટા મોટા એટલા સરુના ઝાડ ને બધા એવા બધા રોપી રાખ્યા કે આમ પાણીમાંથી પાછા જતા હોય તો બી તમે ફસાઈ જાઓ ઝાડમાં, ફસાઈ જાઓ. એટલા નિકટ નિકટ બધા ઝાડ રોપ્યા હોય કે તમે ફસાઈ જાઓ એટલે બચી જાઓ. અમે જેના એમાં રહ્યા હતા એના ભાઈ પૂછે કે હવે સાહેબ ટેન્શન છે કે આ રિસોર્ટને વધારે વિસ્તાર એને વિસ્તરું કે નહીં. મેં કીધું એમાં શું તમને લોભ છે, તમને પૈસા કમાવા છે,
તમને એના માટે આ સરસ ધંધો છે, આ ધંધો ચાલે પણ છે, અને તો શું વોટ ઇઝ ધ પ્રોબ્લમ? પાછું સુનામીઝ આવીને બધું ઝીરો, બધું ખલાસ થઈ જશે. બધું એના ડરથી કંઈ ન કરવું એમ નહીં, પણ એવી સાવધાનીવાળી ચીજો મૂકી દો. જેમ તમે આ ઝાડ રોપ્યા હતા તો તમારા રિસોર્ટમાં એક વ્યક્તિ મર્યું નહીં, એક વ્યક્તિ મર્યું નહીં. એવી રીતે જીવનમાં વિકારના ભયથી વિકાસ જ નહીં કરો એમ નહીં કરતા, પણ જેટલો વિકાસ કરો એટલી જાગૃતિના પોલ્સને ઝાડ લગાવી દો આજુબાજુ. અંધારામાં દીવો શરણ દયાનમ, દીવો તાનમ શરણ ગઈ પૈઠા. સ્થાનકવાસીઓનું જે સૂત્ર છે એની અંદર આ એક લાઇન એક્સ્ટ્રા છે, દીવો સ્થાનમ શરણ ગઈ પૈઠા. દીવાની જેમ અંધકારમાં માર્ગ દેખાડે. સ્કેલ તો તમને ખાલી એટલું કહેશે તમારું વેટ કેટલું ઓછું થયું, વધ્યું કેટલું છે, પણ એના પછીનો પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે ને. લેબોરેટરી ને પેથોલોજીના જે રિપોર્ટ્સ આવે તો એમ કહેશે આટલી શુગર છે, આટલું આમ છે, આમ છે, આમ છે. હમણાં મારી કંઈક નવી ટેસ્ટ ચેન્નાઈમાં એ લોકો કરી હતી, હમણાં ચેન્નાઈ બેંગ્લોરમાં જ આવી છે, હજી બોમ્બેમાં નથી આવી. હવે નવી નવી ચીજ વધારે બેંગ્લોરમાં ઉતરે છે, પેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ સરસ થયું ને, તો પહેલાં બધી ટેકનોલોજી ત્યાં ઉતરે છે, બોમ્બે નથી આવતી. પછી ઉદ્યાન એક્સપ્રેસમાં આવે બોમ્બે 24 કલાક. તે અત્યારે ચેન્નાઈ બેંગ્લોરમાં તો પેલું બ્લડનું સેમ્પલ લે અને કંઈ 150-200 ટેસ્ટ કરે એમાં, અને એના પરથી કયું આ બધું કરવા એના ભાઈ જ કરે કાં તો એની એજન્સી અમને આપ્યું તો આપજો ભાઈ. તો એ બ્લડ ટેસ્ટ કરીને કે તમને કયું ફૂડ એકચ્યુઅલી ફાવતું નથી પણ તમને ખબર નથી. શું છે 3 એના લેવલ્સ અમિત? હાઈલી ઇન્ટોલરેબલ, મોડરેટ ઇન્ટોલરેબલ અને ચલતા હૈ. એવી રીતે હાઈલી ઇન્ટોલરેબલ તો તમારે બંધ જ કરી દેવાનું. માઇલ્ડ જે છે એ તમારે 3 મહિના 6 મહિના માટે બંધ કરવાનું, અને જે પેલું મોડરેટ રહેવાની, જે માઇલ્ડ છે એ બંધ કરો તો સારું, પણ ચાલુ રાખો તો બી ઠીક છે. મને કરાવવું જ નહોતું, સાચું કહું. અમારે ધક્કો મારીને લઈ ગયા હા, કે તમે કરાવી દો, મફતમાં છે, મફતમાં. મેં કીધું આ મફતમાં જ, પછી જે કરવું પડશે ને એ બહુ ભારે છે પાછું. અને કરાવીને બેંગ્લોર ગયો ને, અમિતને બહુ ઉત્સુકતા કે શું આવ્યું રિપોર્ટ, શું આવ્યો, ને મને બિલકુલ નહીં. મને ખબર છે કે એવી એવી ચીજ જશે ને, અડધી પેલીએ બંધ કરી, અડધી આને બંધ કરી. હા, અને એવું એવા જંકશન પર હું છું કે સુમન જે જે પ્રિસ્ક્રાઇબ કરે તે આ ના પાડે છે, અને આ જે જે પ્રિસ્ક્રાઇબ કરે છે તે આ ના પાડે છે. હવે હું શું કરું? મારા કન્ફ્યુઝનને દૂર કરો. શરણ દયાનમ, મગ દયાનમ, ચક્ષુ દયાનમ. ચોળીને વટાણા બંધ કરાવી દીધા મારા, હવે ખાવા જેવા શાક કયા? દૂધી કેમ સા? આ બધા ખાવાના શાક છે, ઢોરોને આપીને જે બચે તો ખાવાના. ખાવા જેવા અમને 3 જ શાક, ચોળી, ભીંડા અને વટાના, 3 ગયા. બદામ તો તમે કેટલી આપો છો ને? અત્યારના તો લગભગ જો 5-50 પેકેટ વધારે આવી જાય ને તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જાઓ છો. લોકો અનાજની ગુણીઓ ભરે, બદામની ગુણીઓ તો હું જ ભરું છું. તે બદામ બી પેલા સેકન્ડમાં આવી ગઈ છે. શું કહેવાય, સેકન્ડ મોડરેટ ઇન્ટોલર. હવે તમને તો ખબર જ નથી, તમને તો એમ લાગે છે ખાજ આવે છે. આખા ધરમપુરમાં ખાજ બહુ આવે છે, પણ ખાજ કોઈવાર આવતી હોય આ તમારા ફૂડ જે ગરબડિયા ખાધા તમે એનું આવતું હોય. દહીં ને બદામ ખાઈ લીધી હોય તો એ બેના કોમ્બિનેશનથી કંઈક ગડબડ થઈ જાય. દૂધ દહીં કંઈક સાથે લેવાઈ જાય તો કંઈક પેલું આવે, ઘી તેલમાં આમ થઈ જાય, પેલું મીઠાઈ ને ફરસાણ ને આ ને તે. હવે જીભને એવા એવા ભાવે કે ખબર બી ન પડે કે આ હું વિકાર નાખી રહ્યો છું અંદર, અને પછી એ વિકાર ઉપર ખબર પડે તો બી રોકાતા નથી, તો ખબર જ ન પડે તો ક્યાંથી રોકાય. ને વાત મેં કીધું લેબોરેટરી કે પેથોલોજીમાંથી આવે રિપોર્ટ કે તમને આવું છે, શુગરમાં છે, આવા સેમ્પલ્સ, આ બધું તમારા બ્લડમાં આવી ખરાબી છે, પેલું છે, પણ રસ્તો ના બતાવે તો મગજ જ આનંદ. માર્ગ તો દેખાડો કે આ બરાબર છે, હવે આટલી શુગર આવી એનું શું કરું? તો અમારા સદગુરુ શરણ દયાન મગ દયાન માર્ગ દેખાડે.
મારી ડાયટિશિયન એટલી નિશ્ચિંત છે અને હું અત્યારના ગભરાટમાં ગભરાટમાં છું કે ઉતરી રહ્યું છે, પણ એટલું મજાનું લાસ્ટ ટાઈમ જેવી રીતે નહીં, એવી રીતે એ બધી એટલે ઉતરી રહ્યું છે. પણ મેં કોકવાર પૂરું ન થાય તો કે મેં એક મહિનામાં 8 કિલો પણ કોકનું કાઢ્યું છે, 1 મહિનામાં 8 કિલો બી, 3 મહિનામાં બી આ જ પ્રોસેસ કરી શકું, 9 મહિના ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, થર્ડ લેવલ. પણ એની નિશ્ચિંતતા જોઈને હું ધીમે ધીમે નિશ્ચિંત થાઉં છું. એમ સદગુરુની કરુણાના આધારે જ આપણે થોડા થોડા શાંત થતા જશે. દોષયુક્ત સ્થિતિમાં પણ શાંત તો થવું જ પડશે. નેગેટિવને અશાંતિ તો નહીં ચાલે, પેનિક તો નહીં જ ચાલે. અમારા રામચંદ્રજીએ એક વખત બી 14 વર્ષમાં સ્લીપિંગ પિલ્સ લીધી નથી. 14 વર્ષના વનવાસમાં એક દિવસ સ્લીપિંગ પિલ લીધી નથી, જે તું તારા એસી મહેલમાં દરરોજ લે છે. એસી છે તારો રૂમ અને જયપુરની રજાય છે અને મજાનું તારું એક છે અને તને ઊંઘ આવતી નથી. કેટલો સંસાર પડ્યો છે તારી ભીતર કે આટલી સુવિધા વચ્ચે તારે સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે. ને તક્યો બી જ્યાં નહોતો એવા વનવાસમાં, એવા કારાગ્રહ જ કહેવાય ને આમ જુઓ તો 14 વર્ષનું, એની અંદર ઘસ ઘસાટ સુઈ જતા. સદગુરુ, સદગુરુની આત્મસ્થિતિ, સદગુરુની નિષ્કારણ કરુણા, સદગુરુનો અકર્તા ભાવે સર્વ કૃત્ય, સત્પુરુષનું વ્યસન, કરુણારૂપી વ્યસન, અને એના કારણે અને એ ઉપકારના વેદન પછી આપણે કેવા એમના ઋણી થઈ જાય. જયભાઈ ગાય છે ને, શું ગાય છે? અદા કેમ કરીએ ગુરુ ઋણ, અદા કેમ કરીએ ગુરુ પ્રાણ અમે પાથરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ. કૃપાળુ દેવ સદાય આપને, કૃપાળુ દેવ સદાય આપને વંદન કરતા રહીએ. ગુરુ ઋણ અદા કેમ કરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ. શાસ્ત્રમાં લખ્યું છે અને હમણાં હું શાસ્ત્ર બોલું તો હું વેદાંત શાસ્ત્રની જ વાત કરું છું, કારણ કે આ વર્ષ આપણે એ શાસ્ત્ર લીધું છે. પણ હવે તમને વેદાંત અને જૈનનો ભેદ એની કોઈ તકલીફ નથી એમ સમજીને બોલું છું. ને તો હું દર વખતે મારે એમ બોલું છું આ આ શાસ્ત્રમાં છે એને બદલે હું શાસ્ત્ર બોલું. જે શાસન કરે છે તે શાસ્ત્ર, અને જેની આનમાં તમે છો એ તમારું શાસ્ત્ર, જેની જેના શાસનમાં તમે છો એટલે શાસ્ત્ર બોલું. 1000 વખત તું ઇન્દ્ર બને, દેવગતિ જ મુશ્કેલ છે એમ સમજો. એના જે પાપ કર્મ થાય છે એમાં દેવગતિ જ મુશ્કેલ છે. આટલા બધા મચ્છરો કેમ વધી ગયા છે? તો કે તમે લોકો કરો છો એવું તો બીજી ગતિ કઈ મળે તમને? બધા તિર્યંશમાં જાય તો તિર્યંશો વધી જ જાય ને, તો દેવગતિ મળવી મુશ્કેલ. એમાં બી ખાલી ઇન્દ્રપદ મળવું કેટલું મુશ્કેલ. 64 ઇન્દ્ર, દિગંબર રામના અનુસાર 100 ઇન્દ્ર લો, 100 ઇન્દ્ર કરોડો કરોડો અનંત જીવોની અંદર 64 ઇન્દ્ર. એ તમે વિચાર કરી શકો કેટલી પુણ્યની બેલેન્સ હોય તો કહો તમે ઇન્દ્ર બની શકો, બરાબર છે? પછી એક એક દેવલોકના, સૌધર્મ લોકના, એના ઇન્દ્ર શકેન્દ્ર, પછી ઈશાનેન્દ્ર, પછી એમ કરતા અચ્યુતેન્દ્ર, 12મા દેવલોકના સીતાજીનો આત્મામના અચ્યુતેન્દ્ર છે, અને એ રીતે બધા ઇન્દ્ર નીચે જુઓ તો ધર્ણેન્દ્ર વગેરે છે. 1000 વખત તું ઇન્દ્ર બને અને દરેક વખતે તારી જેટલી સત્તા અને સંપત્તિ છે ઇન્દ્ર પદ ધારણ કર્યા પછી એ બધી જ તું શ્રી ગુરુના ચરણમાં અર્પણ કરે, 1000 ભવના ઇન્દ્રપદની સમસ્ત સંપત્તિ તું અર્પણ કરી દે તો પણ ગુરુનું ઋણ અદા થશે ને.
કમ્પેર કરનાર જ મૂર્ખ છે. અમે શું ઉત્સુકતાથી સાંભળતા હતા કે આ કઈ મેથેમેટિક્સ છે, આ આખી વાત જ હૃદયની છે. કારણ કે તું જે સ્થિતિમાં હતો ત્યાંની જે હેલ્પ એ ન હોત તો તું અત્યારના છઠ્ઠી નરક પાંચમી નરક ના કોઈ ખૂનામાં સબડતો હોત. ભલે આખું જગત નૂતન વર્ષ મનાવતું હોત પણ તું કંઈક મચ્છરની જેમ કોઈ ઝાડના મૂલ્યામાં કોઈક એમાં કોઈ નિગોદ રૂપે હોત. પણ કોઈક એવા ક્રિટિકલ સમયે તને કોઈક સદગુરુનું માર્ગદર્શન મળી ગયું, તે માર્ગદર્શન સ્વીકારીને તું હા રામચંદ્રજી બી પ્રત્યેક કાર્ય ગુરુ વશિષ્ઠને પૂછીને કરતા. અવતાર વિષ્ણુના અવતાર કોઈ વશિષ્ઠજી બી સ્માઇલ કરતા કરતા હશે કે તમે કહો છો એટલે ડ્રામા કરું છું, તમને માર્ગદર્શન આપવાનું, બાકી અમારે માર્ગદર્શન તમારું લેવાનું હોય. એ ગુરુ હતા, આ દ્રષ્ટા હતા, એમને ખબર પડી ગઈ હતી કે આ કયો આત્મા છે કોણ છે. તો પણ રામચંદ્રજી કે પ્લીઝ વી આર ઓન ધ સ્ટેજ જસ્ટ નાઉ. અરે સ્ટેજ પર હું હેમચંદ્રાચાર્યને મળવા ગયો હતો ને એલેમાં, તો હું પગે લાગ્યો હતો. તો મનોજભાઈ સાથે મને બહુ મૈત્રી છે અને ત્યાંના બધા સત્સંગમાં પણ બેસતા. અને પછી કે આ રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ બુદ્ધિ કોનું હતું, પેલું આમ ચટક મટક ડાન્સ પ્રોગ્રામ હતો કે આપણે એમ થાય કે આપની આત્મસિદ્ધિ બાકી છે તો કરી લઈએ એવું આમ જે પ્રોગ્રામ હતો. તો કે બાપાજી આ તમારા સત્સંગમાંથી લીધું. પણ મેં કીધું તમે બતાવ્યું એવું છે ને કે કહેતા નહીં કોઈને મારા સત્સંગમાંથી લીધું છે. એટલે શું કરીએ, પણ લોકોને સિદ્ધરાજનો ઈરા પૂરો થયો ને કુમારપાલનો ઈરા શરૂ થયો એ બે વચ્ચે ઇન્ટરવલ પાડું ને તો બધા જાય છે પણ યદગતવા ન નિવર્તનતે, એવું છે. ઇન્ટરવલમાં નીકળી જાય છે ને પછી પાછા આવતા નથી. તો હવે એ લોકોને કેવી રીતે કરવા, એટલે પછી એમ કે આ પાછળથી પેલું બનાવી અને પછી ફિલર તરીકે મૂકી દીધું. તો ઠીક છે, ખાલી કેવું તો હતું તો અમે અમારી આત્મસિદ્ધિ કરી લેતે ને. તો હું સ્ટેજ પર ગયો તો હું પગે લાગતો. મેં તો જો અત્યારના ડ્રામા આના સ્ટેજ પર છે, આપ નોટ યોર રોલ્સ આર રિસ્પેક્ટેડ નોટ યુ. તો યોર રોલ યુ હેવ ધીસ વ્રત ભલે નથી પણ આ વેશ બી છે ને. અને પછી મેં પગે લગાવ્યો તો મેં પૂછ્યું કે આ વેશ 15 વખત તો તમે પહેર્યો, 15મો શો અહીંયા હતો તો 15 વખત તો પહેર્યો, પહેલા એલે કર્યું પછી બધા અમેરિકામાં 7-8 જગ્યાએ કર્યું. અને હવે મેં તો આ વેશ પહેર્યા પછી બી કંઈક લાગે છે, તો કે થોડી થોડી અસર દર વખતે રહી જાય છે, થોડી થોડી અસર. આ માનસ તો સાહિત્ય અને એ દ્રષ્ટિથી તો એવો તો ખરો જ, આધ્યાત્મિક ભલે જેટલા અંશે હશે પણ એ કે થોડી થોડી અસર આ કપડું પણ રાખી જાય છે. તો મેં કીધું જો સાચી દીક્ષા લે તો કેટલી અસર થાય મનોજભાઈ, ખાલી કપડાં જો આટલી અસર રાખી જતા હોય તો એમ કે પહેરું છું ત્યાં સુધી આખો આમ જુદું જુદું જ લાગે છે. વાત સમજાય છે? રામજી પણ વશિષ્ઠજીને પૂછી પૂછીને બધા કાર્ય કરતા હતા, કારણ કે આ લીલામાં ગુરુનો મહિમા વધારવો એ પણ અમારું લીલા અંતર્ગત એક ફરજ છે, એક પર્પસ છે. શ્રી રામ પણ અને શ્રી કૃષ્ણ પણ એમના ગુરુજી કોણ? સાંદિપન્ય. આશ્રમની અંદર મથુરા પહોંચ્યા, કંસનો નાશ કર્યો પછી બનવા ગયા. ગોકુલમાં તો કોઈને બનવા જ ન જવા દે, બધાને એની સાથે રાસ જ રમવા હોય. ગોકુલમાં સ્કૂલિંગ જ કર્યું નહીં એમને કાંઈ કૃષ્ણએ. પછી 14 વર્ષની ઉંમરે પછી જવાનું થયું અને પછી કંસનું થયું. પછી કે હવે આને ગાદી ક્યાં બેસાડું, કારણ કે એ ડિનાઈડ કે નહીં, ઉગ્રસેન રાજા જ બનશે જેને કેદમાં મૂકીને કંસ એટલે એના પિતાને જ એ જ રાજગાદી પર બેસે અને હવે હું મારું સ્કૂલિંગ ને ગ્રેજ્યુએશન કરવા જાઉં. અને ત્યાં પછી સુદામા સાથે મૈત્રી થઈને પછી આખું હવે જો ભાગવત શરૂ નહીં કરાવો તો હવે આપણે 16મો શ્લોક લઈએ, 11:15 લઈએ, 12:15 સુધીમાં પૂરું થાય તો 12:30-12:30 આપણે 32 વાર નમોસ્તુ નમોસ્તુ કહીએ. શ્રી ગુરુનો પર્પસ શું છે, કૃષ્ણનો પર્પસ શું છે, આટલું લાંબી લાંબી 700 શ્લોકની ગીતા માં પણ ક્યારેક ક્યારેક કંટાળે છે. માં પણ એના સંતાનને સમજાવતા કોઈક વાર એકદમ કંટાળો આવે કે સમજતો નથી, કેટલો મારો ટાઈમ વેસ્ટ થાય છે. પણ ગુરુ થાકે નહીં.
તને ડરાવવા માટે થાકવાની એક્ટિંગ કરે તો અલગ વાત છે, પણ ગુરુ થાકે નહીં, કારણ કે એની કરુણાનું કોઈ તલિયું જ નથી. તલિયું હોય ને તો એ વસ્તુ ગમે તેટલી હોય પૂરી થઈ જાય, પણ તલિયું જ નથી એટલે થાકે જ નહીં. આ પહોંચે નહીં ત્યાં સુધી હું અવિરત મહેનત કરી. તમને જો ભક્તિભાવ હોય તો આ પ્રોસેસ લાંબો નહીં કરતા, પણ સિક્યોરિટી તો છે જ તમને કે કાર્ય પૂરું ન થાય ત્યાં સુધીનું શરણ છે. આ કોન્ટ્રાક્ટ ત્યાં સુધીનો છે, આ ભવનો નથી. હવે આમાં હું વધારે મારા સિવાય શું બીજી પ્રૂફ આપું, એ કયો ને, આમાં હું મારા સિવાય બીજી કઈ પ્રૂફ આપું કે જે ભવમાં શરણ લીધું તું તે આ ભવમાં તો આવ્યું એ શરણ. હું ગચ્છામી બી નહોતું, હું શરણે ગયો નથી, એ જ માથે આવીને તાજ બનીને બેસી ગયા, રાજ બનીને બેસી ગયા. એટલે આ કોન્ટ્રાક્ટ તો એક ભાવ પૂરતો નથી, કારણ કે આ દેહને બદલવું ને બધું એમના માટે કોઈ મોટી ઘટના નથી. એમની સગાઈ આત્મા સાથે છે, આત્મા જ્યાં જ્યાં જાય. એવું છે કે ધરમપુરમાં જ હું સ્માઇલ આપું ને તમે ચેન્નાઈ જાઓ તો પછી આપણા સંબંધ તૂટી ગયા એવું છે કે તમે એમ કહો કે ત્યાં તો સાહેબ વધારે કનેક્શન રાખું છું? એવી રીતે ક્યાંય બી તમે જાઓ એ તો રહેવાનું જ, તું પહોંચે ત્યારે વાત. શ્રી કૃષ્ણનો પર્પસ વોઝ નોટ ટુ લીડ અર્જુન, વોર કરાવવું એમનો પર્પસ હતો જ નહીં. વોર તો એનું તે વખતનો સ્વધર્મ હતો, પણ વોર વોઝ નોટ ધ મેઇન ગોલ, એમ ટાર્ગેટ. He wanted to lead Arjuna to Purushottam, not to Yuddha. આ વાત એકદમ ક્લિયરલી સમજો. અને હી વોન્ટેડ હિમ ટુ ડિઝોલ્વ હિસ ઈગો. આ યુદ્ધ શરૂ થાય એની પહેલા અહંકાર તૂટી જવો જોઈએ. આપણે પાર્ટીઓ જેવા પ્રસંગમાં પણ આપનો ઈગો તોડી શકતા નથી, જ્યાં વી આર સો હેપી. આપણે સત્સંગ ભક્તિમાં પણ આપણા ઈગો તોડી શકતા નથી, જ્યાં સાત્વિક જ સાત્વિક વાતાવરણ છે. જ્યાં તમે તમે આનંદિત છો ત્યાં બી તમારો ઈગો તૂટતો નથી, જ્યાં તમે આવા પુણ્ય વાતાવરણમાં છો ત્યાં બી તૂટતો નથી. બિચારાને યુદ્ધમાં વિષાદની સ્થિતિમાં કે અહંકાર તોડ, અહંકાર તોડ. આવા જ કોઈક મંડપમાં આપણે વાત કરી હતી કે નહીં વિષાદ યોગની, પેલી ટેકરી પર વિષાદ યોગ શરૂ કર્યો હતો ને, કેવો આપણે ત્યારે રહ્યા, અર્જુનમાં કેમ અક્કલ નથી એમ કરીને આપણે છૂટા પડ્યા હતા, યાદ નથી તમને પહેલો અધ્યાય? આવી વિષાદની સ્થિતિમાં તમારે એને એકચ્યુઅલી છે ને, કોઈ બિચારો દુઃખી હોય તો આપણે શું કહેવું જોઈએ? ના ના એમાલીબેન, તમે તો બહુ સારું ગાઓ, તમે એક થોઈ ગાઓ છો પણ બહુ સારું છે. ભલે તબલાવાળો કોઈ સાથ ના આપી શકે પણ તમે ગાઓ છો. થોડો આશ્વસ્ત તો કરવા પડે છે ને, બિચારી ઓલરેડી દુઃખી હોય તો આશ્વસ્ત. તો આ બિચારો દુઃખી છે તો એમ કે ઉલટું અહંકાર તોડો, એનો વૃદ્ધિ કરવી જોઈએ તો બિચારો સ્વસ્થ થાય. આ આપણી જનરલ સિસ્ટમ છે કે કોઈ બહુ દુઃખી હોય તો આપણે સિમ્પતિ આપીને, ના ના એવું નથી, તમારામાં બી બહુ સારા ગુણો છે, ભલે ફોલ્સ પણ તમે કંઈક તો કહો તો ખરા કે નહીં, એને તો બિચારો સ્વસ્થ થાય. તમે તારે કે નહીં આવો અહંકાર નહીં રાખ, અરે ઓલરેડી બિચારો દુઃખી છે તો કે અહંકાર નહીં રાખ. સમર્પણના સૂત્ર જે ચાર બતાવ્યા ને, હું આકાશમાં છું, હું પૃથ્વીમાં છું, હું જ તારું શરીર સંભાળું, હું જ તારા વિચારને પ્રેરું છું, હું જ ભાવ છું, હું જ છું, તું કાંઈ છે જ નહીં. આ સમર્પણના સૂત્ર હતા એના અહંકાર વિસર્જનમાં. તું હમણાં જ અહંકાર વિસર્જિત કર, હું છું ત્યારે કાર્ય થઈ જશે. હું દ્વારકા જઈશ પછી તું થોડો ઢીલો થઈ જશે. હું પ્રત્યક્ષ છું તેમાં કરી લે, એના પછી જ યુદ્ધ શરૂ થશે. ત્યાં સુધી કેટલી વખત આમ સમર્પણનો ભાવ બતાવ્યો છે છેલ્લા છેલ્લા અધ્યાયમાં તમે જુઓ, પણ પૂરું રાગ દ્વેષ અહંકાર તૂટે પછી જ એ સ્વધર્મ બને, ત્યાં સુધી સ્વધર્મ નહીં બને. એટલે કે તોડ્યા પછી જયારે કરીશ્ય વચનમ તમ બોલે છે, ઓકે આઈ ફિનિશ્ડ માય જોબ. હિઝ જોબ વોઝ નોટ ટુ એક્સપ્લેન વોટ ઇઝ શર એન્ડ વોટ ઇઝ અક્ષર, વોટ ઇઝ પુરુષ એન્ડ વોટ ઇઝ પ્રકૃતિ એન્ડ વોટ ઇઝ સત્વ એન્ડ વોટ ઇઝ રજસ એન્ડ વોટ ઇઝ તમસ. દેટ વોઝ નોટ ઇઝ પર્પસ. His purpose was કે આ મોહ તોડે, નિર્માણ મોહા, માન તોડે અને મોહા તોડે, એ ઈગો તોડે ને એનો વિષાદ છોડે, અને જેવો છોડે એટલે કે કમ ઓન ધેન લેટ્સ ગો, લેટ્સ બિગિન. 700 શું, 7000 શ્લોક કે 7,00,000 થાત ને તો બી કૃષ્ણ અટકવાના નહોતા, અને કાચું કંઈક કરવાના પણ નહોતા. કે હવે બહુ લેટ થાય છે, કાંઈ નહીં, હવે અડધો અહંકાર તો તૂટી ગયો, અડધો વોર પછી તોડજે, એવો અમારો કૃષ્ણ નહીં. ભલે પૂજન કેન્સલ થાય પણ એ પૂરું કરે છે એનું કામ.
કેન્સલ તો બોલાય ને, એમને બી થોડું ડિલે કર્યું, વોર થોડી ડિલે કરી, અને આપણે પણ જરૂર એવું કરશું, આપણે કેન્સલ થોડી કરીએ, એમાં ખૂબ યુદ્ધ પણ કેન્સલ ન થયું તો પૂજાનું કામ કેન્સલ કરીએ. પણ એ કે નથિંગ ડુઈંગ, તારો પહેલા આ દોષ નીકળવો જોઈએ. આ વિષાદ પાછળ રાગ અને અહંકાર જ છે, અને એ તોડ્યા પછી જ તને યુદ્ધને આજ્ઞા પણ મળશે, ત્યાં સુધી નહીં મળે. સો હિઝ પર્પઝ વોઝ, આ સૂત્ર આગળના સૂત્ર કયા, એની પાછળ અહંકાર વિસર્જન. અને હિઝ પર્પઝ વોઝ નોટ યુદ્ધ, નોટ વોર, હિઝ પર્પઝ વોઝ ટુ લીડ એમ ટુવર્ડ્સ પુરુષોત્તમ. તો આ પુરુષોત્તમ શું છે, આ પુરુષોત્તમ કોણ છે? આ અધ્યાયનું નામ જ પુરુષોત્તમ યોગ કેમ છે? હજી સુધીના 15 શ્લોક થયા પણ કંઈક પુરુષોત્તમ જેવું આવ્યું જ નહીં. તમે બ્રહ્મ અને યુનિવર્સ બોલ્યા, તમે બ્રહ્મ અને જીવ બોલ્યા, તમે પછી બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે એમ બોલ્યા, તો બ્રહ્મ યોગ બોલો, પુરુષોત્તમ યોગ કેમ બોલો છો? તો હવેના જે ત્રણ સૂત્ર છે, 16, 17 અને 18, 16, 17 અને 18, એમાં 16 આપણે સેપરેટ લેશું, 17, 18 સાથે લેશું. એમાં આ પુરુષોત્તમ કોણ છે, શું છે, અને આ અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ કેમ છે એ વાત કરી, અને 19 અને 20 ના શ્લોકમાં આ અધ્યાયનો ઉપસંહાર. 16. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोक्षर उच्यते. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે. એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. અહીંયા પુરુષો એટલે બહેનો નહીં, એમ નહીં. અહીંયા પુરુષો એટલે પુરુષ અને પ્રકૃતિ વાળું નહીં. અહીંયા પુરુષો એટલે તત્વ. તન્માયનજી બોલ્યા નતા ફરવાની પ્રોગ્રામની વાત કરતા હતા ત્યારે, કે આ જગતમાં બે તત્વ છે, જડ અને ચેતન. તો તમે આટલું બધું કેમ ફરો છો, અહીંયા નથી મળતું જડ અને ચેતન? સાઉથ આફ્રિકા જાઓ છો ને સ્કેન્ડિનેવિયા જાઓ, બોલ્યા ને, અને તમને બહુ મજા પડે તે આ શ્લોકનો અર્થ હતો. એટલે મેં કીધું ને, દરેક શ્લોક એ લીધું છે અને તંત્ર મીન્સ એના ઉપર બોલ્યા છે. વેરી ગુડ. આ સંસારમાં બે જ તત્વ છે. જો આમાં કે બહુ વિવેચનની જરૂર નહીં પડે, 5 મિનિટમાં થઈ જશે. આ સંસારમાં બે તત્વ છે, બે પુરુષો છે. આ બેના માટે જુદા જુદા અધ્યાયોમાં જુદા જુદા નામ આપ્યા છે. 7મા અધ્યાયમાં શું નામ હતું? પરા અપરા. 13મા અધ્યાયમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ. 14મામાં પુરુષ પ્રકૃતિ. અને અહીં શર અક્ષર. ઓ, કૃષ્ણ રિપીટ જ કરે છે એકની એક વાત. તો તમને ક્યારે લાગ્યું હતું એવું? તમને દ્રઢ નહીં થાય ત્યાં સુધી ને કે છે, અને તમને કંટાળો નહીં આવે એટલે જુદા જુદા નામો આપશે. તમને દ્રઢ નહીં થાય ત્યાં સુધી એકની એક વાત કરશે, પણ એ એકની એક વાત કરતા પાછું તમને કંટાળો. આ તો બધી માસ્ટરી જોઈએ ને, એ જેની પાસે હોય તે જ માસ્ટર કહેવાય. પાછો કંટાળો ના આવે ને તો એકના એક શબ્દ જ મૂકી રાખ્યા હોય તો ચાલે. તમને કહે આ તો ખબર છે, આ જો સર અક્ષર આવ્યું ને તો શું છે આ? એ જ છે, એ જે તમે પેલા, તમે જયારે જૈન હતા અને તમે નાના હતા ત્યારે તમને કીધું ને કે આટલા તત્વ છે, પણ મુખ્ય બે તત્વ છે, જડ અને ચેત. એ જ છે આ, જુદી જુદી રીતે. સર અક્ષર, મને અપૂર્વે સવર્ણ કીધું, બાબા બહુ ડિટેલમાં નહીં જતા, પેલું શીન થાય તે ક્ષર ને આ તે બધું અક્ષર બ્રહ્મ યોગમાં બધું થઈ ગયું છે, એટલે તમે ફાસ્ટ જશો તો ચાલશે, એટલે હું ફાસ્ટ જાઉં છું. ક્ષર અને અક્ષર એટલે અહીંયા આટલી જ વાત કરી, એક વિનાશી અને એક અવિનાશી. જુદી જુદી રીતે આનું વર્ણન થઈ શકે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વખતે કોઈ બીજી ક્વોલિટી લીધેલી, જડ અને ચેતનમાં ચૈતન્યત્વની ક્વોલિટી. અહીંયા ખાલી વિનાશી અવિનાશી. સર એટલે વિનાશી, અક્ષર એટલે અવિનાશી. બંને હોય ત્યારે બંને સરખા લાગે, પણ એકમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ છે, બીજા
સદા અવિનાશી છે. સાદી અનંત વાળું અવિનાશી નહીં, એક સાદી અનંત એટલે સ્ટાર્ટ થયું છે મોક્ષની સાદી, અને હવે વિનાશ નહીં થાય અવિનાશી. તો આ બહુ મોટો ડિફરન્સ છે. સાદી અનંત એટલે કે ભલે હમણાં સ્ટાર્ટ થયું, સંકિત હમણાં સ્ટાર્ટ થયું, પણ હવે ક્યારે બી શાયદ સંકિત છે, હવે ક્યારે બી નાશ નથી પામવાનું. સાદી અને પછી અવિનાશી, વિનાશ નહીં થાય એવું. આ સાદી વાળું નથી, આ અનાદિ અનંત છે. બહુ સરસ. એટલે અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, ત્યારે અમર અને અવિનાશી એમ બે કેમ મૂક્યા છે એનું ચિંતન મને ચાલતું. અજર ભાસ્યુ નિજ સ્વરૂપ ગાયેલું ને મેં, ભાસ્યુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. અજર અમર અવિનાશી અને આ દેહ સાથે કોઈ જ સંબંધ નહીં દેહાતીત. હું વિસ્તારમાં નથી જતો, પણ એક છે જેની મેન્યુફેક્ચરિંગ દે, ત્યારે તમે કોઈ બી જો નાસ્તો હોય, કોલ્ડ ડ્રિંક હોય, કોઈ દવા હોય, તો મેન્યુફેક્ચરિંગ ડેટ હોય ને એક્સપાયરી ડેટ, કે બર્થડે અને ડેથ ડે, એનું જન્મદિવસ, એનું મૃત્યુ, એનું ઉત્પાદ સમય, એનું વ્યય સમય, આ બધું જેના પર હોય જે ક્ષણભંગોર છે નાશ, એને શરમાં મૂક્યું. અને જે એટલે કે ક્ષણિક અને શાશ્વત, બસ. પણ શાશ્વત એટલે જન્મ્યું અને શાશ્વત એમ નહીં, હતું છે ને રહેશે એવું જે તત્વ, એટલે ચૈતન્ય તત્વ તે અક્ષરમાં, અને જળ તત્વ પર્યાયની અપેક્ષાએ વાત કરું, જળ તત્વ પર્યાય, જળ પૂદગલ પર્યાય એ આવશે ક્ષરમાં. ક્ષર અક્ષર સંસારમાં બે તત્વ, ક્ષર અક્ષર, એક વિનાશી એક. આ સ્વભાવ છે, આ બદલી શકાય નહીં, બદલવાની કોશિશ કરતા નહીં, બદલવાની કોશિશ કરતા નહીં, બદલવાની ઈચ્છા બી કરતા નહીં. કૂતરાની પૂંછડી વાંકી, છ મહિના સુધી કોઈ એને જમીનમાં દાટી, કૂતરાને ઉપર રાખો અને પૂંછડી નીચે જમીનમાં દાટી, 6 મંથ એટલે ખાવા પીવાનું ચાલતું હતું, પણ ત્યાં બીચ પર જ આવતું હતું બધું, અને એની પૂંછડી અંદર દાટી હતી. 6 મહિના પછી કાઢી બહાર, કેમ? આ એનો સ્વભાવ છે, જે અનિત્ય છે, જે અનિત્ય છે, જે અનિત્ય છે એ અનિત્ય જ રહેશે. તમે અનિત્યને નિત્ય કરવા માટે ખોટા પ્રયત્ન કરતા નહીં, અને પ્રયત્ન ખોટા ન કરવાય તો પહેલા ખોટી ઈચ્છા જ કરતા નહીં. ખોટી ઈચ્છા ન કરવી હોય તો અજ્ઞાન દૂર કરીને જ્ઞાનને સમ્યક બનાવજો, કે જે અનિત્ય છે એ જે જવાનું છે એ રહેવાનું નથી. બસ બાબા, ગઈકાલ સુધી એવું લાગતું હતું કે તમે આજે 5 પૂરા કરી દેશો. ગઈકાલે જે તમે સ્પીડમાં પાછું કહ્યું ને, આમ તમને પણ તમારો સ્વભાવ બદલાયો હોય એવું લાગ્યું. 3 દિવસથી તમે જે કરતા એના બદલે તમારું પણ પાછું આજે લાગ્યું કે આ વાંકું તે, સોરી, સીધું તે સીધું, આ વાંકું નથી થતું. હા, એટલે અનિત્ય અનિત્ય જ રહેવાનું છે. તને નિત્યતાનો શોખ છે ને, તને બધી ચીજ શાશ્વત ને નિત્ય જોઈ ને, તો જે નિત્ય સ્વભાવ વાળું હોય તે તરફ વળ. તું અનિત્યને નિત્ય કરવાની ચેષ્ટા નહીં કર, અનિત્યને નિત્ય કરવું તે અધર્મ સંસાર, અને જે નિત્ય છે તેમાં નિત્યની અપેક્ષા રાખવું એ ધર્મ. જે ક્ષર છે, જે ટેમ્પરરી છે, જે રેઇનબો જેવું છે, જે ડ્યુ ડ્રોપ જેવું છે, ઓસ બિંદ જેવું છે, એમાં પરમેનન્સની સમજ, આશા કે પ્રયત્ન, દર્શન, જ્ઞાન કે ચારિત્ર, ત્રણે મિથ્યા છે. અને નિત્યમાં આ જ અપેક્ષા તે બધું સમ્યક છે, અને અનિત્યમાં નિત્યની આ સમજ, આ માન્યતા, આ શ્રદ્ધા, આ ઈચ્છા કે ચારિત્ર, પ્રયત્ન, આ ત્રણ મિથ્યા છે. આટલી વાત કરી, અને 17 અને 18 શ્લોકમાં હવે આ અધ્યાયનું જે નામ છે એ શબ્દ પ્રથમવાર
આવે છે. સાથે લઈશું. ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ, ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ, પરમાત્મેત્યુદાહૃતઃ, પરમાત્મેત્યુદાહૃતઃ, યો લોકત્રયમાવિશ્ય, યો લોકત્રયમાવિશ્ય, બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ, બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ, યસ્માત્ ક્ષરમતીતોહમ, યસ્માત્ ક્ષરમતીતોહમ, અક્ષરાદપિ ચોત્તમઃ, અક્ષરાદપિ ચોત્તમઃ, અતોસ્મિ લોકે વેદે ચ, અતોસ્મિ લોકે વેદે ચ, પ્રથિતઃ પુરુષોત્તમઃ, પ્રથિતઃ પુરુષોત્તમઃ. આ બે થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી, પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. Akshar is your outer self, Akshar is your inner self. We can say outer self, as Sharir che, as Akruti che, Ishar che, but that is your identity, your outer self. Ane havesh Akshar, itle your Atma, your inner self. Aap be chiz noti samjhati te man samjhaye, inner self ane outer self. Aapne self ad sikhyata hata, myself. હવે આ માયના બી પાછા બે હોય, અક્ષર અને ક્ષર, એ સાંભળ્યું, સમજાયું અને હવે મનાયું પણ કે આ બે છે. ક્ષર પ્લસ અક્ષર ઇઝ ઇક્વલ ટુ યુ, ઓર વોટ યુ સે માય, આય. આ શ્લોકમાં એક ત્રીજું ત્રીજી વાત હું જરા બહુ ધ્યાન રાખીને શબ્દ બોલું છું. હું ત્રીજું તત્વ બોલવા જવાનો હતો. ત્રીજી ચીજ ઉમેરાય છે, એન્ડ ધેટ ઇઝ હાયર સેલ્ફ. આઉટર સેલ્ફ, ઇનર સેલ્ફ, હું એવો ઈશારો નથી કરતો, હાયર સેલ્ફ. બહુ ધ્યાન રાખીને બોલું છું, કારણ આગલા શ્લોકને હું કોન્ટ્રોડિક્ટ ના કરી શકું. આગલા શ્લોકમાં કીધું કે આ સંસારમાં બે જ તત્વ છે. હું ત્રીજું તત્વ બોલું તો પછી આઈ હેવ નોટ સ્ટડી ધીસ ગીતા પ્રોપરલી. સી, એટલે તું ફર્સ્ટ ડે જે બોલ્યો ને એમાં મને પ્રોબ્લેમ હતો તે આ હતો. અને અહીંયા બી શબ્દ જુઓ, અન્ય લખ્યું છે, ઉત્તમ પુરુષ શું છે, આ બે થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, તેના માટે ઉપર શબ્દ અન્ય છે. અન્યનો અર્થ ત્રીજો નથી, અન્યનો અર્થ જુદું છે, અન્યનો અર્થ વિલક્ષણ છે. બહુ ડિફિકલ્ટ નથી, હમણાં સોલ્વ થઈ જશે. આ ટ્રિનિટીને તો બધા જ ધર્મ માને છે. કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરીને ટ્રિનિટી માને, કોઈ ફાધર સન એન્ડ હોલી ગોસ્ટ તરીકે ટ્રિનિટી માને. અને અહીંયા બી ત્રણ તો આવ્યા, ક્ષર અક્ષર અને પુરુષોત્તમ. ત્રણ તત્વ છે એમ વાત નથી. ત્રણ જેમ છે, જેમ આ શરીર, આ આત્મા અને આ પુરુષોત્તમ એમ નથી. એમ લેવું હોય તો બી અર્થ કરું. હવે તે જે કર્યું તમે કીધું ને, એક જુદી અપેક્ષા તે મને આપી. પુરુષોત્તમનો આમ સામાન્ય અર્થ શું થાય? પુરુષોત્તમ બ્રેક ઇટ, પુરુષોમાં ઉત્તમ. તો એ અર્થ હું લઉં તો પુરુષોત્તમનો અર્થ તીર્થંકર થાય. નમુથોણમમાં જે અર્થ છે તે શું છે? પુરુષોત્તમાનમ, એટલે પુરુષોમાં ઉત્તમ. પુરુષોમાં, અહીંયા પુરુષ એટલે આત્મા છે, પુરુષ એટલે મેલ્સ નથી, પુરુષો એટલે પુરુષોમાં ઉત્તમ.
આમ અર્થ નથી એમ હું કહેવા માંગુ, પણ આમ લઈ શકાય. આમ લઈને જ મેં ભક્તિ કરી હમણાં નમુત્થનમની. આ પુરુષોમાં ઉત્તમ, તમને ત્રીજા તત્વમાં ઇન્ટરેસ્ટ હોય ને, તમે એક નવી ગીતા બનાવી જ શકો, એમાં કંઈ વાંધો નથી. અને તમે કહો કે જીવ, અજીવ અને પુરુષોત્તમ, એમ બી કરી શકો. જૈન દર્શન બી નથી સ્વીકારતું અને ભગવદ્ ગીતા તો બિલકુલ નહીં. જૈન દર્શન એમ કહે છે જીવ અજીવને તીર્થંકર, કોને નવ તત્વ આવડે છે, નામની વાત થાય તો એમાં છે એવું તીર્થંકર. હા, ત્રીજું તત્વ તરીકે તીર્થંકરને મૂક્યું તો તીર્થંકરો કયા તત્વમાં આવે? જીવ તત્વમાં. જો આ એટલે ત્રીજું તત્વ હું બોલ્યો નથી, હું તત્વ બે જ મૂકું છું. કારણ કે ઉપર કીધું છે બે પ્રકારના પુરુષો, બે પ્રકારના તત્વો છે, ક્ષર અને અક્ષર. બસ આટલું જ મને ક્લિયર કરો તો, બાકી બધું તમે જાણો છો એ હું જાણું છું. કેટલી સરસ રીતે આ વાત મૂકી છે. આઉટર સેલ્ફ, ઇનર સેલ્ફ, પાછો ઉપર કહ્યું ના, તને પૂછું છું તો હાયર સેલ્ફ ક્યાં આવ્યું? તો પછી આઉટર સેલ્ફ, ઇનર સેલ્ફ, અને મેં કીધું ને ત્રીજી વાત આવી છે અહીંયા આ શ્લોકમાં, વિચ ઇઝ કોલ્ડ પુરુષોત્તમ, વિચ ઇઝ કોલ્ડ હાયર સેલ્ફ. વેર ઇઝ ધેટ હાયર સેલ્ફ? સારું, આટલું આટલું ચિંતન મનન બી કર્યું, બહુ સારું થયું. શ્રવણની અભિલાષા કરતા આમ ચિંતન કર્યું એ જ ગીતાનું પ્રયોજન છે. કે ત્રીજું તત્વ નથી, ત્રીજી વાત છે તો એ ક્યાં છે? હું જાણું છું, હું આત્મા જાણું છું કે હું આત્મા છું, એમ તો તમે જાણો છો ને હું આત્મા છું ને આ શરીર છે. અને હવે આ ત્રીજી વાત છે પુરુષોત્તમ, એને મારે ક્યાં શોધો? મને ખબર છે દેહને શોધવું હોય તો બહાર જાઓ, આત્માને શોધવું હોય તો ભીતર જાઓ. આ પુરુષોત્તમને ક્યાં શોધવું? પુરુષોત્તમને શોધવા માટે સિદ્ધ લોકમાં જાઓ. પુરુષોત્તમને શોધવા ક્યાં જાઓ? વોટ વેર, વોટ ઇઝ ઇટ ફર્સ્ટ એન્ડ વેર ઇઝ ઇટ? હવે આ મારું ચિંતન હું કહું છું. એક અર્થ અપૂર્વનો જે હતો એ બી કરી શકાય, પુરુષોમાં ઉત્તમ. તો જે પૂર્ણતા પ્રાપ્ત કરી છે એવા તમે કહો કે જીવ અજીવ અથવા તો ક્ષર અક્ષર, અને જેને પોતાના અક્ષરત્વનો અનુભવ કર્યો છે અને પૂર્ણ થયા છે, થયા છે એ બોલો છો ને ત્યાં જ પુરુષોત્તમ ઉપર ચોકડી મરાઈ જાય છે. પુરુષોત્તમ મીન્સ અનાદિ અનંત તો હોવો જ જોઈએ, કારણ કે એ પુરુષ કરતા ઉત્તમ હોવો જોઈએ. તમે એને પુરુષ કરતા નીચે મૂકી દીધો. મેં પહેલા જ કીધું તું પુરુષ અનાદિ અનંત છે, અને પુરુષોમાં જે ઉત્તમ છે એ સાદી અનંત કીધો તમે. તીર્થંકર તો સાદી અનંત છે, કારણ કે આ દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી ત્યારથી એ પુરુષોત્તમ થયા, આદિ, પણ હવે સતત રહેશે એટલે અનંત. તો આ આ સાદી અનંત થયા તો પુરુષ કરતા અધમ આવવા જોઈએ, કારણ કે સમજાય. ખાલી બે પાંચ જણના મોઢા પર હરખ દેખાય જ મને. આ બહુ મસ્ત વાત છે, અને મસ્ત તો છે જ. તમે પાછું પુરુષોત્તમના નામે બાર ભાગશો એટલા માટે આ સમજવું બહુ ઇઝી છે. પુરુષોત્તમ એટલે ચલો પુરુષોત્તમની યાત્રા કરવા માટે પાલિતાના જઈએ. ચાલો, આદિનાથ મળશે તને, પુરુષોત્તમ ત્યાં નહીં મળે. અને નમુત્તમની અપેક્ષા મળશે તને, એ સ્તોત્રની અપેક્ષા મળશે. એ સ્તોત્રની અપેક્ષા એ છે. અહીંયા સમયસારની અપેક્ષા એ અર્થ છે. આ ગીતાનો પુરુષોત્તમ એ નમુત્તમનો પુરુષોત્તમ નથી, સમયસારનો પુરુષોત્તમ છે. અને એના માટે હવે હું આ ભેદ પાડું છું, તે બરાબર સાંભળજો. આ માટે બહુ ચિંતન કર્યું છે. પુરુષોમાં ઉત્તમ, પુરુષોત્તમ એ નમુત્તોનમ સ્તોત્રનો પુરુષોત્તમ એટલે તીર્થંકર ભગવાન. પુરુષનું ઉત્તમ એ પુરુષોત્તમ એ સમયસારનો પુરુષોત્તમ. તમે તો નસીબદાર છો, બે મિનિટમાં પહોંચી ગયા આ કન્ક્લુઝનમાં, પણ મને આ કન્ક્લુઝન પહોંચતા બહુ ટાઈમ લાગ્યો કે આ ત્રીજું તત્વ છે, આ બે થી પરે, આ કૃષ્ણ માટે વાત છે, આ કૃષ્ણ કરતા કઈ ઊંચી ચીજ માટે વાત છે, આ સિદ્ધ માટેની વાત છે, આ અર્યંત માટેની વાત છે. આ એકચ્યુઅલી વાત છે નહીં, કારણ કે ત્રીજું લાવો તો પેલું શ્લોક બીજું જે છે બે તત્વ છે એ કોન્ટ્રાડિક થાય, અને બે જ રાખવું તો આ આમાં સમજ પડતી નથી. તો પછી પુરુષોત્તમ કોણ? અને પુરુષમાં ઉત્તમ હોય એ પુરુષ કરતા ઉતરતું ન હોવું જોઈએ, ચડિયાતું હોવું જોઈએ.
તો એમ કરતા કરતા હું છેલ્લે અહીંયા પહોંચ્યો, એટલે હવે આ ચીજને પાંચ પોઈન્ટમાં પુરુષ શું ને પુરુષોત્તમ શું, એટલે અહીંયા પ્રકૃતિને તો છોડી દઈએ છે બારમાં, શરમાં મૂકીને બાજુ પર મૂકી દઈએ છે. હા, જરૂર નથી, બાજુ પર મૂકી દો. હા, લો મૂકી દો બાજુ, આટલું બાજુ પર મૂકી દેવાનું હે જ્ઞાનમાંથી બહાર. અને હવે પુરુષ અને પુરુષોત્તમ બે રહ્યા. પુરુષ એટલે જે ઉત્પાદ વ્યય યુક્ત છે, પુરુષોત્તમ એટલે જે ધ્રુવ છે, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત. પણ ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય છે, શુદ્ધા શુદ્ધ છે તે અમારો પુરુષ, અને જે સદા શુદ્ધ છે, શુદ્ધાત્મા, સમયસાનો શુદ્ધાત્મા, શુદ્ધ થયો છે એ નમુત્થનમનો શુદ્ધાત્મા, પણ જે સદા શુદ્ધ છે, જે પૂર્ણ છે, શુદ્ધ છે, નિત્ય છે, ધ્રુવ છે, સમયસાર, એ અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય તત્વ, એ દ્રવ્ય પેલું પર્યાય. પર્યાય ઉત્પાદ વ્યયવાળું શુદ્ધાશુદ્ધ, માયાથી લેપાય બી, માયાથી માયાનો પ્રભાવ મંદ બી થાય, નાશ બી પામે, આ બધી ચીજ જેમાં બને તે પુરુષ. અને જે પેલો પુરુષોત્તમ છે એ માયાથી અસ્પર્શિત હતો છે ને રહેશે. તે જ્યારે ખરાબમાં ખરાબ વિકાર કર્યો ત્યારે પણ જે અસ્પર્શિત રહ્યો એ તારી અંદરનો પુરુષોત્તમ, પુરુષમાં રહેલું ઉત્તમત્વ, એનું શુદ્ધ દ્રવ્ય જે રાગ દ્વેષ સંયોગોથી વિકારોથી સ્પર્શિત નહોતું છે ને, એમ નથી કીધું મેં, નહોતું છે બી નહીં અને નહોતું. હું એમ કહું છે નહીં તો કે કહો ક્યારે તમે રાગદ્વેષથી મુક્ત થયા, એ મુક્ત થયો જ નથી, એ બંધ મુક્તિ પરની ચીજની છે, બંધ મોક્ષ છે કલ્પના, એનો મોક્ષ નથી થયો. નમોત્તનમ વાળા પુરુષોત્તમનો મોક્ષ થયો છે, ગઈકાલે હતો એ મોક્ષ કલ્યાણક દિન, એ નમોત્તનમ વાળો પુરુષોત્તમ. અને આ સમયસારનો પુરુષોત્તમ જે છે એ મુક્ત હતો એમ પણ ન કહેવાય, મુક્ત હતો એમને, એ મુક્ત બંધ અને મુક્તિ પર છે, અને એટલે બંધ મોક્ષ છે કલ્પના, એ વાત પણ લેવી પડી. બંધ મોક્ષ છે કલ્પના, કારણ કે મને કોઈ દિવસ વિકાર નડ્યો નથી, મારે વિકારથી મુક્ત થવાનું નથી, જો મને, જો હું એટલે શુદ્ધ દ્રવ્ય કહું તો. વાત સમજાઈ ગયો તો આગળ વધું, ખૂબીની વાત છે. પુરુષ અને પુરુષોત્તમ બંને એક જ શરીરમાં છે, રાધારા ત્રણેય તત્વો નથી કહેતો, ત્રણેય વાત એક જ જગ્યાએ છે. તું જ્યાં ઉભો છે ને આ પર્વત, ત્યાં શર છે, અક્ષર છે, પુરુષોત્તમ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આત્મા સ્વરૂપ સ્વામી લંડન પહેલા હતા, નિસ્ડનમાં, ત્યાંનું સેન્ટર સંભાળતા પ્રમુખ સ્વામીની પરંપરા, અને એમની સાથે ઘણી વખત સત્સંગ કરવાનું મને થાય. અને દિલ્હીનું જે સ્થાન બન્યું પછી વોઝ પોસ્ટેડ બેક, એમને પાછા લંડનથી બોલાવી. લંડનવાળા ખબર નહીં કેમ સ્થિર રહી શકતા નથી લંડનમાં, એટલે લંડન જે જાય અને પાછું આવવાનું આવે જ, એ યદ ગતવાના નિવર્તન તે જેવું સ્થાન નહીં હોવું જોઈએ એવું લાગે છે, કે જ્યાં જઈને પાછું ને પાછું આવવું જ પડતું હોય છે, રાઈટ? લંડન સાથે આવું જ છે, એટલો બધો ઘરોબો થાય ને પછી સડનલી કંઈક થાય એવું બને. તમારું બી એવું છે ને આશીષભાઈ? તો લંડનથી પાછા કેટલા વર્ષો સેવા બહુ સરસ રીતે આપી, અને બહુ વર્ષોથી હું એ મને ઓળખે છે, બહુ વર્ષોથી, વેન હી વોઝ ઇન એન્જિનિયરિંગ ત્યારથી. તો પછી અહીંયા આવ્યા, પછી એક વખત જમતા જમતા મેં એમને પૂછ્યું, તમારી સંસ્થાનું નામ પેલું જે અક્ષર પુરુષોત્તમ શું છે? બોચાસન વાસે, બીકોઝ એ તો સંપ્રદાય બન્યું એટલે, પણ એની પહેલા સ્વામિનારાયણ સંપ્રદાય વોઝ કોલ્ડ અક્ષર પુરુષોત્તમ, એટલે આને પછી આ બોચાસનનું સંપ્રદાય છે એટલે બાપ બન્યું બોચાસન અક્ષર પુરુષોત્તમ, પણ મુખ્ય વાત અક્ષર પુરુષોત્તમ છે, રાઈટ? એ બોચાસન તો એનું જે ઓફશૂટ છે તે છે, અક્ષર પુરુષોત્તમ કેમ છે? તો કે છે કે રાકેશભાઈ તમે 15મો અધ્યાય વાંચી લેજો, તમને ખ્યાલ આવી જશે. આજે મને ખ્યાલ આવે છે, શર અક્ષર પુરુષોત્તમ, શર ને ભૂલી અક્ષર પુરુષોત્તમની સેવામાં છે.
પુરુષોત્તમ સેવ્ય છે, અક્ષર સેવક છે, પર્યાય સેવક છે, શુદ્ધ દ્રવ્ય સેવ્ય છે. પુરુષોત્તમની સેવામાં અક્ષર છે, ને આ અક્ષર ને પુરુષોત્તમની ઐક્ય સાધાય અને ક્ષરને છોડાય એના માટેની આ સંસ્થા છે. હવે બેસે છે, બધી ચીજ કેટલી મિનિંગફુલ છે અને આ બધાના રૂટ્સ ભગવદ્ ગીતા જ છે. ઇસ્કોન હોય કે સ્વામિનારાયણ હોય કે કોઈ બી હોય, રામકૃષ્ણ મિશન હોય, કે આ બધાના રૂટ્સ ભગવદ્ ગીતામાં છે. અક્ષર પુરુષોત્તમ. હવે જ્યારે તમે યોગી સભાગરમાં આવશો ને અક્ષર, તમે હવે કંઈ વધારે સમજ પડે છે. હા, પણ અક્ષર અને પુરુષોત્તમ બધું જ આત્માની ખેલ છે, આત્મદ્રવ્યની અંદર છે. જગતના શરને તો બહાર મૂકી દીધું. બે કૂદકા મારવા પડશે તમારે, પરમાંથી પર્યાય. એક મોટો કૂદકો, એવો ભયંકર કૂદકો કે તમને એમ થાય કે હાસ પહોંચ્યા પર, પર હવે સંસારના વિચાર નથી આવતા, હવે પરિણામનું જ અવલોકન ચાલ્યા કરે છે. હા, હવે આ બધા નડતા નથી કે આ કેમ આ પૂજાના કપડામાં છે, ને આ કેમ આ ઘેરાયેલી છે, ને આ કેમ બેન આટલા આનંદમાં છે, ને આ બેન એવું બધું કાંઈ હવે ચાલતું નથી. હવે બધું મારા પરિણામોનું આવ. આ મોટો કૂદકો છે. કંઈ પણ જરાક અવાજ આવે એટલે આમ જોતો તો હવે કે છે, કેમ આનો વિચાર તને આવ્યો? આ મોટો કૂદકો નથી. આ કંઈ પણ બને ત્યારે એસા આપકો નહીં કરના ચાહીએ થા, એને બદલે એસા તું ક્યું ક્યા. આ બહુ મોટો કૂદકો છે. અને તમે આટલો કૂદકો માંડ માંડ મારશો ને, અને તમે ત્યાં બસ પહોંચ્યા બાપા. ત્યાં મો એના કરતા મોટો કૂદકો બાકી છે. પર્યાયથી દ્રવ્ય, પરિણામથી અપરિણામ, પરિણામીથી અપરિણામી તત્વ, અક્ષરથી પુરુષોત્તમ તરફનો મોટો કૂદકો, જે સદા શુદ્ધ હતો. તું તો હમણાં હમણાં શુદ્ધ થયો અક્ષર, તું હમણાં હમણાં થોડી શુદ્ધિ આવી. આ તને હમણાં હમણાં ગીતા ચાલતી ત્યારે થોડો તું ચાર્જ થયો, હું એવર ચાર્જ હતો. અને આ તારું જે તે આ સ્પિરિટ બી લીધું છે ને, મારામાંથી પાણી કાઢી કાઢીને સ્પિરિટ લીધું છે. આ ગીતામાંથી તે નથી લીધું. આ જે તારો ઉલ્લાસ છે ને, એનું નિમિત્ત ગીતા છે. પણ ઉલ્લાસ, ધ મેટર, ઉલ્લાસ મેટર, એ મારામાંથી જ કાઢ્યું છે. ડીપ ફ્રોમ મી. સો બ્યુટિફુલ, સો બ્યુટિફુલ. આ પૂજન જેવું લાગે છે ને, આમ તો વાંધો નથી. આશીષભાઈ છે એટલે મેં હિંમત લીધી, ને તો મને ખોટું લાગી જાય કે મને બોલાવ્યો કેમ. પણ આશીષભાઈ છે તો મને વાંધો નથી. મને લાગે તમને ખ્યાલ આવી ગયો તો એટલે જ ગઈકાલે તમે સારા બાર એક કર્યા કે એ તમને ખ્યાલ આવી ગયો કે આનું ભરું પૂછું કાલે મને ગાવા દેશે કે નહીં. પણ આજે નમુચુણમથી મસ્તી તો કરાવજો. હા, કેટલી સરસ વાત છે. પુરુષ છું કે પુરુષોત્તમ છું? માંડ માંડ સાહેબ, અમે તો અમે પોતાને શર જ માનતા હતા. માંડ માંડ આ ગીતા શરૂ થઈ તો અમે અક્ષર માનવા લાગ્યા. તમે કીધું અક્ષર, અક્ષર તો સેવક છે તારો. અક્ષર તો સેવક છે, તું સેવ્ય છો, તું પુરુષોત્તમ છો. પહેલો મોટો કૂદકો પરમાંથી પર્યાય, બીજો મોટો કૂદકો પર્યાયમાંથી દ્રવ્ય. પહેલો મોટો કૂદકો ઓરસીમાંથી, ઓરસી કહેવાય, શું કહેવાય, પેલું બહાર ઓસરી, ઓસરી કે ઓસરી, અમારે નથી આવડતું બધું. અમારે બોમ્બેમાં કશે આવું હોતું જ નથી. ઓસરી બોસરી, ઓસરી હોય છે, આખા એરિયાની એક ઓસરી હોય, એમ આખા નેપેન્સી રોડની ઓસરી હોય. એવું જે પેલો ચાર રસ્તા હોય ને કેમ્સ કોર્નર, ને એમાં એમ કહેવાય આટલું નેપેન્સી રોડની ઓસરી, આટલી અલ્ટા માઉન્ટ રોડની ઓસરી, આટલી ચોપાટીની ઓસરી, એમ આમ એક એક ઘરની બહાર ઓસરી ના હોય. આમ પણ પેલી ઓસરીમાંથી પેલું જમ્પ આવે ડ્રોઈંગ રૂમ, અને બીજો જમ્પ ડ્રોઈંગ રૂમથી બેડરૂમ, તેમ આ પરમાંથી પર્યાય, પર્યાયમાંથી આ. પહેલા બોર્ડર પરી ઉપરથી ભીતર, ને પછી ભીતરમાંથી કેન્દ્ર. ફર્સ્ટ કમ ઇન, પણ હજી ઇન, આફ્ટર કમિંગ ઇનસાઇડ ધ સર્કમફરન્સ યુ હેવ નોટ યેટ રીચ ધ કેન્દ્ર. એના માટે તો આ કેન્દ્ર બનાવ્યું છે શ્રીમદ રાજચંદ્ર, આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, સો દેટ યુ રીચ યોર કેન્દ્ર. તમે પરિઘમાંથી બહાર જે હતા એના બધે ભીતર આવ્યા, તમે સત્સંગમાં આવ્યા, પણ એટલું લક્ષ નથી મારું તમે કેન્દ્ર. હવે આ સેકન્ડ જમ્પ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ, ધેટ જમ્પ ઇઝ નોટ સો ડિફિકલ્ટ. એવા તો હજારો લોકો કથાઓમાં આવે, સત્સંગોમાં આવે, સંસાર છોડીને અહીં આવે. પણ આ છોડીને તું આત્મામાં જા,
તું આનો આમાંથી બી તારું ટેક ઓફ કર અને તારું લેન્ડિંગ એ શુદ્ધ આત્મદ્રવ્ય એ બિંદુ પર પહોંચે તો તે આ જન્મ સાર્થક કર્યો, તે મારો શ્રમ સાર્થક કર્યો, મારી મહેનત સાર્થક. ક્યાં વર્ષોથી કેટલા 77 તમે જુઓ, તમે લોકો તો બધા 77 છો, 78 આપણા એક બસ યાત્રા કરવા જાય તો પાછળની 5 સીટ ખાલી હોય એવી, અને એમાંથી ક્યાં આખી ટ્રેન બની અને હવે શું શું બનશે ઈશ્વર જ જાણે. અને એમ કરતા 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 આ બધો શ્રમ કોના માટે? મારી વૃદ્ધિ થાય એના માટે. આ તમે તમારા નિજ કેન્દ્ર સુધી પહોંચો. જૈન દર્શન ખાલી તમને બોર્ડરમાંથી ભીતર આવવા પૂરતી વાત નહીં કરે, ભીતર આવ્યા પછી કેન્દ્ર, ભીતર આવ્યા અને તમે પર્યાયમાં અટકી ગયા. બહુ કર્યું તમે પરિણામોનું અવલોકન, દોષનો ખેદ કર્યો, બધું કર્યું, પણ આમ આ મારો હેતુ નથી. આ વચમાંનું એક સ્ટેશન છે, મારું ટર્મિનસ છે એ પુરુષોત્તમ, પુરુષોત્તમમાં સ્થિત. શરની માથાકૂટમાં તમે અક્ષરને ગૌણ કરી લીધું અને પુરુષોત્તમને તો ભૂલી જ ગયા. શરના મેજિક શોમાં, માયામાં તમે એવા અટવાઈ ગયા કે અક્ષરને ગૌણ કર્યું. બિકોઝ તે વખતે બી હું આત્મા છું, આમાં પરિણામ એ બધું ખ્યાલ છે ગૌણ, પણ પુરુષોત્તમને તો તમે પૂરેપૂરા વિસરી ગયા. આ માયા છે, આ માયાના પ્રભાવમાં છે તે છે, અને આ માયા જેને સ્પર્શતી નથી તે છે, અને આ બે ચૈતન્ય દ્રવ્ય છે, દ્રવ્ય પર્યાય આ જડ દ્રવ્ય છે, અને આ બંને મળીને સત છે. સત એમાં જડ ચેતન, શર અક્ષર અને પુરુષોત્તમ, એટલે અક્ષર પુરુષોત્તમ તમે આ લોકોનું જુઓ એ સાથે જ લખાય. તમે દ્રવ્ય પર્યાય કેવી રીતે છૂટા કરી શકો? કરીને બતાડો ચાલો કે આ દ્રવ્ય છે, આ મારું ચૈતન્ય દ્રવ્ય છે, આ પર્યાય છે. અક્ષર પુરુષોત્તમ જે રાઇટ ઓલ્સો ટુગેધર, શરને જુદું રાખવું, અક્ષર પુરુષોત્તમ સાથે રાખવું, પુરુષોત્તમમાં જ ફોકસ રાખવું. આ છે દ્રવ્ય દ્રષ્ટિ, આ છે સમ્યક દ્રષ્ટિ. અને એટલે જ 18મા શ્લોકમાં એમ કીધું કે વેદમાં અને લોકમાં મને પુરુષોત્તમ નામે બધા ઓળખે છે. ચૈતન્ય દ્રવ્ય બોલો, પુરુષોત્તમ બોલો, એ રીતે 19મા શ્લોકમાં શું કહે છે? યો મામેવમ સંમૂઢઃ, યો મામેવમ સંમૂઢઃ, જાનાતિ પુરુષોત્તમં, જાનાતિ પુરુષોત્તમં, સસર્વવિદ ભજતિ માં, સસર્વવિદ ભજતિ માં, સર્વભાવેન ભારત, સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ત્રણ તળ છે, વિચારહીનતા, વિચારશીલતા અને નિર્વિચારતા. કૃષ્ણ નિર્વિચારની સ્થિતિમાં છે, અર્જુન વિચારશીલતાની સ્થિતિમાં છે એટલે જ મૂંઝાયેલો છે, ભીમ અને દુર્યોધન વિચારહીનતાની સ્થિતિમાં છે. ભીમ અને દુર્યોધન એકચ્યુઅલી એકદમ સેમ લેવલ કેટેગરીમાં મુકાય છે, ભલે એકને શુભ ને બીજાને અશુભ જેમ મૂકવું હોય, એક આ પક્ષમાં ને એક આ પક્ષમાં, પણ સ્ટ્રેન્થ બંનેની સેમ છે અને અત્યારે બંનેનું પરિણમન બી સેમ છે કે વી ડોન્ટ કેર શું થશે, સંવાદ થશે, આ તે બસ બદલો લેવો છે. આ બાજુ દુર્યોધનને બદલો લેવો છે, આ બાજુ ભીમને લેવો છે. વિચારહીનતાની ભૂમિકામાં છે, ભલે ને તમે આ પક્ષમાં છો પણ વિચારહીનતા. બીજું છે વિચારશીલતા આપણા અર્જુન, અને એ વિચાર કરે છે એટલે એને એમ થાય કરું કે ન કરું. તો કેટલા લોકો સિગરેટ પીએ છે, લોકોને કોઈ દુઃખ નથી, અને એક આપણે વિચાર આવી ગયો કે લાવ એકાદ ફૂંકી લઉં હવે તો હાય હાય, મને હું દુષ્ટ છું, પાપી છું, પતિત છું, અધમ છું, અધમાધમ છું, પુરુષોત્તમ, અને પાછું છ છ છે, ઉત્તમ, અધમાધમ, અધમ, મધ્યમ, વિમધ્યમ, ઉત્તમ, ઉત્તમાત્તમ,
ઉત્તમોત્તમ આવી રીતે પાછું છ છે, એ તો બધું હું ડ્રોપ કરું છું, નમોત્તમ સાંભળવું છે ને એટલા માટે છ ફેઝિસ છે, છ ફેઝિસ. પણ વિચાર કરે છે એટલે એને એમ થાય છે કરું કે ન કરું, આ મેં કર્યું તે બરાબર કર્યું કે ન કર્યું, અને જે વિચાર કરે એ પહેલાં મૂંઝાશે, કારણ કે કાં તો એને ખબર પડી મેં ખોટું કર્યું તો મૂંઝાય છે, કાં તો એને ખબર ન પડી કે મારે શું કરવું જોઈએ તો મૂંઝાશે. એટલે વિચારવાળો જ મૂંઝાય, એટલે અર્જુન વિચારશીલ છે. નિર્વિચાર કૃષ્ણ, વિચારશીલ અર્જુન, અને અવિચાર અથવા તો વિચારહીન ભીમ દુર્યોધન. કૃષ્ણ કહે છે કે આ બીજા અધ્યાયથી શરૂ કરીને પંદરમાં અધ્યાય સુધીમાં જે ગીત મેં ગાયું, ગીતા, જે જ્ઞાન મેં પીરસ્યું, એનું પ્રયોજન એક જ છે. હે અર્જુન, તું બીજી ભૂમિકા પર છે, તું પહેલી ભૂમિકા ઉપર સરકી ન જાય, બીજી ભૂમિકા પર અટકી ન જાય, અને ત્રીજી ભૂમિકા પર પહોંચે. તું બીજા પર છે, અહીંયા અટકી ન જાય, ત્યાં સરકી ન જાય. બહુ ટાઈમ તમે એક જ એમાં રહો ને, તમે જો ચડો નહીં ને તો ઉતરવા લાગો તમે. પૈસામાં બી એવું અને અંતરસ્થિતિમાં બી એવું. બહુ ઇટ હેઝ ટુ ગો અહેડ. ઇફ યુ આર ટ્રેડમિલ ઉપર તમે ઊભા રહો એ ન થાય, કાં તો તમે આગળ જાઓ કાં તો પાછળ જાઓ. ટ્રેડમિલ ઇઝ ઓન, સો નાવ ઇધર યુ રન એન્ડ યુ ગો અહેડ, બટ ઇફ યુ જસ્ટ સ્ટેન્ડ યુ હેવ ટુ ગો બેક. તમે મેં કાંઈ તો ખોટું કર્યું નથી, તે એ જ ખોટું કર્યું છે કે તું ગઈકાલ કરતા આજે આગળ વધ્યો નથી. ગઈકાલે બહુ મજા આવી ભક્તિમાં, તે ગઈ ને, ગઈકાલ તો ગઈ, આજે શું? આજે તું વધારે ઉલ્લાસમાં નથી તો તું પતિત છો, તું પતન પામ્યો છો. ગઈકાલના શું ગાણા ગાય છે, પરમ દિવસના શું ગાય છે, આજે કેમ નથી, તે દિવસ કઈ રીતે થયું, એ રીતે આજે કેમ ન કર્યું? તારી પાસે રિમોટ કંટ્રોલ નથી, તારો રિમોટ કંટ્રોલ ક્યાં છે? કેમ તે વખતે તું બહુ ઊંચી અવસ્થામાં પહોંચી ગયો? કોને એ કંટ્રોલ દબાવ્યો હતો? તે દબાવ્યો હતો તારા કારણે હતું, તો આજે કેમ નથી? એના કારણે હતું તો આજે કેમ નથી? એ સુઈ ગયો છે. તમે બંને જવાબ મરવાના છો, આજે હોશિયારી મારતા જ નહીં. તમે કહો બધું ભગવાન કરે છે તો કેમ આજે ભગવાન સુઈ ગયા છે? બેસતું વર્ષમાં સૂંઘી ગયા કેમ આજે એવો ઉલ્લાસ? તમે કહો મેં કહ્યું તો કે આજે કેમ કરતો નથી, થાકી ગયો છે? હે, બે અઢી કલાક તો સુવા મળ્યું, પછી શેનો થાક્યો છે? અઢી કલાકમાં અમારે થાકવાનું નહીં. નહીં, પહોંચ્યા પછી જ વેકેશન લેવાનું. હવે સિદ્ધ લોકમાં અપૂર્વ, આપણે કોઈ ડાયરીનું કામ નહીં કરીએ, આપણે કોઈ ડિપાર્ટમેન્ટનું કામ નહીં, આવે ત્યાં સુધી કરશું જ, પણ આ બધું ત્યાં નહીં કરીએ, પણ ત્યાં સુધી પહોંચ્યા પછી જ રહેશ, ત્યાં સુધી સેવા અને સાધના મારી ચાલુ રહે, એટલા આશીર્વાદ આપો ભગવાન. હે અર્જુન, તું પુલ પર એવી જગ્યાએ છે કે તું ક્યાંક પાછો ભાગી જાય એવું બી બને, અને કાં તો આ પુલ ઉપર, આ બ્રિજ ઉપર જ તું પાછું ઘર બનાવી દે એવું પણ બને, એટલે અટકી જાય કે સરકી જાય એવું ન થાય ને પહોંચી જાય, એના માટે હું છું ને. તું અત્યારે પાણીની સ્થિતિમાં છો, તું બરફ બી બની શકે અને તું વેપર બનીને ઉર્ધ્વગમન બી કરી શકે, પણ તું પાછો બરફ ન બની જાય, પાણીની જેમ જ ન રહે, પણ વરાળ બનીને તું સિદ્ધત્વને પામે એ મારો લક્ષ્ય છે, એના માટે આ મારો શ્રમ છે. આઈ હેવ એન્જોયડ ધ શ્રમ, હેવ યુ એન્જોયડ ધ શ્રમ? એમ કૃષ્ણ અર્જુનની વાત છે બાપા. કૃષ્ણ અર્જુનને કહે છે, કૃષ્ણ ઉભા ઉભા બોલતા હતા ને, પેલો તો વિષાદ યોગમાં બેસી ગયો હતો ને નીચે, કેમ તમે પેલું ચિત્ર જોયું નતું? પેલી પાછળની સીટ પર બેસી ગયો હતો, એવું કઈ હતું ને પેલા અધ્યાયમાં, પાછળની સીટમાં બેસીને ગાત્રમ કઈ ઢીલા થઈ ગયા ને એવું બધું કઈ હતું. હા, ગાત્રાની કઈ બધું કઈ ઢીલું થઈ ગયું ને બેસી ગયો હતો, અને શુગર લો થઈ ગયું હતું ને, લીંબુ પાણી અવેલેબલ નતું. હવે તો કુરુક્ષેત્રમાં જાઓ તો સોડા એ મળે છે, તે વખતે નહોતું મળતું. અમે જઈએ છીએ, અમે જઈએ છીએ, 5 જાન્યુઆરી હું જાઉં છું, એક 1.5-2 કલાક માટે જાઉં છું. જયપુરની શિબિર હોય તો, આ તમારી રણથંભોર શિબિર હોય તો, જો તમારે તમે કંઈક બીજું ચૂઝ કરી દો તો ન પણ જાઉં.
તો પછી અથે જ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર બધું અહીંયા છે. ઓકે, સો નાવ હી સમરાઇઝિંગ ધીસ એક્ઝોસ્ટિવ એનાલિસિસ, હી સમરાઇઝિંગ ધીસ મેગ્નિફિસન્ટ પ્રેઝન્ટેશન. ઇટ વોઝ મેગ્નિફિસન્ટ. ધીસ પ્રેઝન્ટેશન ઇઝ કમિંગ ટુ એન એન્ડ. આ અધ્યાય, હે ભારત, બે વિશેષણ આવશે, 19માં ભારત અને 20માં નિષ્પાપ અનગ, બે. હે ભારત, યુ બિલોંગ ટુ અ બ્યુટિફુલ કલ્ચર. એવું ક્યારેક ક્યારેક આપણે એવો બ્લેકમેલ કરી લે કૃષ્ણ, અરે તું તું તો ખોખા નહીં. સડનલી એમ તો હા, તો મારાથી આવું કેવી રીતે થાય એમ. હવે તું જગદીશભાઈનો કોઈ વાર એવી રીતે બોલે, અરે જગદીશભાઈ તો કેવા સાત્વિક માણસ હતા, કેવા શાંત હતા, બધાનો કેટલો વિચાર કરતા હતા, બિલકુલ કટકટ નહોતા કરતા, અને આ તમે કેમ આવા એમ કરીને કોક વાર તમને જગાડે. આ જગાડવાની જુદી જુદી ટ્રિક્સ છે. કોઈ વાર તમારું કલ્ચર યાદ કરાવી દે, કોઈ વાર તમારા ફેમિલી યાદ કરાવે. સાલા આવું હલકું છે તારું ફેમિલી? હવે મારા ફેમિલી પર નહીં જાવ. નવા નવા ઝઘડા થતા હતા, કહેતા આવું તારા મા બાપે શીખાયું, સાસુ કે સસરા કે વર કે તારા મા બાપે કાંઈ શીખાડ્યું? મારા મા બાપને વચમાં નહીં લાવો તો કોને લાવે વચમાં? તને સુધારવા માટે કોને વચમાં લાવે તું કે? એટલે મને લાગે કે આ શું કૃષ્ણ કરે છે, અમે તો થાકી ગયા છે, હવે તો 11:15-11:30 પર પહોંચી ગયા છે. કૃષ્ણ કે નહીં, હજી એક બે ટોન્ટ મરાતા હોય તો મારી દઉં એમ. એકદમ કાટિયાવાડમાં ઘટના ઘટતી હોય એવું લાગે આપણે, કાઠિયાવાડી સાસુ વહુ હોય એવું લાગે આપણે. વાત તો થઈ જાય છે ત્યાં કુરુક્ષેત્રમાં, પણ એકદમ પેલા દ્વારકાના રહ્યા ને, થોડો કાઠિયાવાડી અંશ છે એમનામાં, એટલે આમ એક્સપ્લોઇટ કરે. હે ભારત, તમારું તો કલ્ચર કેવું, યુ આર સો કરેજિયસ કલ્ચર. ભારત એટલે તો ભાવ પ્લસ રત, રત એટલે રમણતા, ભા એટલે લાઇટ, લાઇટ ઓફ નોલેજ. યોર કલ્ચર, યોર એન્સેસ્ટર્સ યુઝ ટુ રેવેલ ઇન ધ જોય ઓફ નોલેજ. એમને બીજા કોઈ સુખ જોઈતા નતા, જ્ઞાનના સુખમાં મગ્ન રહેતા હતા. એવું તારું કલ્ચર, એવું તારું ટ્રેડિશન, એવું તારું ફેમિલી બેકગ્રાઉન્ડ હતું. એન્ડ યુ, તું મોમાં, તું આવતો કાયર, ભરતનો સંતાન, ભારત એમ કરીને પાછું જગાડે છે. જોય, નોલેજ ગીવ્સ યુ જોય એન્ડ પાવર, બે. તમારામાં જ્ઞાન આવશે તો યુ હેવ ધ પાવર, એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ બોથ વર્લ્ડ. એટલે તો તમને તમારા છોકરાનું કે ભણી લે, ભણી લે, ભલે બે વાર ફેલ થયો તો પણ એક ડિગ્રી લઈ લે, લઈ લે. તારા મા બાપે કીધેલું ને કે ભલે બે વાર ફેલ થયો, લઈ લે, લઈ લે, ગાવામાં કામ લાગશે. નોલેજ ગીવ્સ પાવર ઇન ધ એક્સટર્નલ વર્લ્ડ ઓલ્સો એન્ડ ઇન ધ ઇન્ટરનલ વર્લ્ડ ઓલ્સો. જ્ઞાન છે તો વિકારનો ક્ષય કરી શકો છો, પાવર. અને જ્ઞાન, જ્ઞાનનો સંબંધ વીર્ય સાથે છે, જ્ઞાનનો સંબંધ સુખ સાથે છે. જ્યાં જ્ઞાન છે ત્યાં સુખ છે, જ્યાં જ્ઞાન છે ત્યાં મૂર્ખતાનો અંત છે. એક માણસ બહુ જાડો, અને એ જાડો માણસ રહેતો પાછો ગામડામાં, અને એક વ્યક્તિ એ ગામડામાં જાય છે અને એને જોઈને એકદમ હસવા લાગ્યો ને કે એ યુ લુક લાઈક અ હિપ્પો, યુ લુક લાઈક અ હિપ્પો. પેલાને ઇંગ્લિશ આવડે નહીં, પણ એને એમ કે આટલું હસતા હસતા બોલે તો કે ખરાબ થોડી બોલતા હોય. હા, એ મુદ્રા, મુદ્રા બી હોય ને બધી, કે આમ તમે જો ખરાબ કોઈનું ઇન્સલ્ટ કરતો તમારી મુદ્રા અલગ હોય, તો પેલો હસે છે તો કંઈ કંઈ સારું કે યસ યસ, અને પછી એને બધા હિપ્પો હિપ્પો કે તો એટલો ખુશ થતો કે થેન્ક યુ થેન્ક યુ. એવી એક વખત વેકેશન આવ્યું ને, વેકેશનમાં એ ગયો બોમ્બે, ને બોમ્બે ગયો એ જીજાભાઈ, હા શિવાજીની માનું કંઈક, ના એમના માતાના નામ પડતી છે, સોરી, એ ઉદ્યાન છે એને કહેવાય ઝૂ. અને એ ઝૂમાં ગયો અને ત્યાં પેલો હિપ્પો પોટમસ જોયો અને બોર્ડ લાગ્યું હતું હિપ્પો એની ભાષામાં હશે. અને આ જ્ઞાન થયું પછી એનું ઇન્સલ્ટ થવા દે? તને જ્ઞાન થશે પછી તું તારો વિકારોથી તારું ઇન્સલ્ટ થવા દેશે? આ જ્ઞાન નથી ત્યાં સુધી છે. તો ધ જોય ઓફ નોલેજ એન્ડ ધ પાવર ઓફ નોલેજ, હે ભારત. અને હવે બહુ સરસ વાત છે, જે તત્વથી મને જાણે છે તે મને જ ભજે છે, વાસુદેવ પુરુષોત્તમ. જે તત્વથી મને જાણે છે, જે શ્રવણથી મને જાણે છે એમ ન કીધું, અનુભવથી મને જાણે છે,
પણ તત્વથી જાણે છે એટલે જે રૂપથી મને જાણે છે ને જે મારા સ્વરૂપથી મને જાણે છે. મારા રૂપ અનેક હશે, આજે જેમ કૃષ્ણ રૂપે છું એમ કૃષ્ણ કહે છે, રૂપ અનેક હશે પણ મને તત્વથી જે જાણે, મને પુરુષોત્તમ રૂપે જે જાણે, મારા સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ કરી, દશા બી નહીં કારણ કે દશા તો અક્ષરમાં ખાતે જશે, મારા સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ કરીને જે મને જાણે છે તેનું શું થશે એ વાત આગળ ચાલે છે. શું? જે મને તત્વથી જાણે છે, કોઈક નટ હોય અને આ નવટંકી જેવું હોય આવું કઈ સ્ટેજ બેજ મળી જાય અને એ નટ જુદા જુદા પેલા જેમ આલોકોએ જ 5-7 કહ્યા હતા ને, પેલો એનો બાપ જે હતો એ જ કુમારપાલ હતો અને હેમચંદ્રાચાર્યના પિતા, એટલે હિસ્ટ્રીમાં એવું નથી, એ ડ્રામામાં તો ઓ હેમચંદ્રાચાર્યના ફાધર હતા કુમારપાલ, નહીં એને શિષ્ય, અને શિષ્યની ગુરુ ભક્તિ એવી કે ગુરુ સામાન્ય કેવલી થઈને મોક્ષે જશે અને શિષ્ય ગણધર પદ પ્રાપ્ત કરી સૈનિક મહારાજા જયારે પદ્મનાભ તીર્થંકર બનશે, આવતી 24ના પહેલા તીર્થંકર, તારે એમના પ્રથમ ગણધર છે કુમારપાલ રાજા નો આત્મા. 84,000 વર્ષ ક્યાંક ક્યાંક 84,000 વર્ષ માઇનસ સમથિંગ એટલા વર્ષ કસે કોઈ ગતિમાં ભ્રમણ કરીને પછી એમના પ્રથમ ગણધર બનીને ગણધર પદ પૂર્વક મોક્ષે જશે અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ મોક્ષ અવશ્ય અને એ સામાન્ય કેવી તરી ન તીર્થંકર પદ ન ગણધર પદ. ગુરુ ભક્તિ છે, ગુરુ ભક્તિમાં તો ગુરુથી ગુરુ ભક્તિ છે લહો તીર્થ પતિ પદ. ડોન્ટ કમ્પેર વિથ ગુરુ, ગુરુ સર્વોત્તમ પણ એ તીર્થંકર બની જાય એવી હદમાં બને. તીર્થંકર તીર્થંકર વચ્ચે હું તો સંતાન પિતાનો સંબંધ નથી રાખતો, તમે લોકો રાખો છો, મહાવીર એ ઋષભદેવ કી સંતાન હૈ, પણ મને એ વાત બેસતી નથી. જો કોઈક તમે બનાવ્યું હોય તો ઇરેઝ કરી દેજો, કોઈ જ્ઞાની હોય બનાવ્યું હોય તો રાખજો, અને આવું કોઈક વાત હોય તો પ્રથમ જાણજો કે આ કોઈ જ્ઞાનીની રચના છે કે કોઈક ભજનકારની કે કોઈ ભોજકની છે. કોઈ દિવસ સ્વયં બુદ્ધ, એના માટે કયો શબ્દ છે નમૂત, સ્વયં સબુદ્ધાનમ, સ્વયં બુદ્ધ, યુ કેન નોટ જોઈન વિથ હિમ વિથ એની ગુરુ એન્ડ પિતા સંતાન જેવું યુ કેન નોટ પુટ બીકોઝ ધ ફૂલ ફોર્સ ઓફ તીર્થંકર દ્રવ્ય ઇઝ વેરી ડિફરન્ટ. ત્રણ પ્રકારના વીર્ય છે એ વચનામૃતમાં છે, ક્યારેક વિષય લેશું. જઘન્ય વીર્ય, મંદ વીર્ય, તીવ્ર વીર્ય, એ બહુ ઉત્કૃષ્ટ વીર્ય હોય તીર્થંકર દ્રવ્યનું. તીર્થંકરનું દ્રવ્ય એ અલગ પડે છે, એટલે એના માટે આ ગુરુ શિષ્ય રિલેશનશીપમાં એમને મુકાય નહીં. સો ઇફ યુ હેવ મેડ ઇટ ફાઇન, યુ વોન્ટેડ ટુ સે કે એમની પરંપરામાં, તો પરંપરા બોલવું હોય તો બોલો, પણ પિતા સંતાનનો સંબંધ ઋષભદેવ અને મહાવીર વચ્ચે તીર્થંકર તરીકે નહીં રાખો. એ ભવનો ઉલ્લેખ કરતા હો તમે કે એ ભવમાં મરીચી અને આ બધું, તો એ વાત આખી અલગ છે કે ઋષભદેવના ગ્રેન્ડ સન હતા અને દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. પણ બે તીર્થંકરોની અપેક્ષાએ વાત કરો તો ડોન્ટ મેક વન ગુરુ એન્ડ વન શિષ્ય, નોટ ઇવન પાર્શ્વનાથ. સ્વયં બુદ્ધ કેવલી હતા, બોધિત બુદ્ધ નહોતા, કોઈના બોધ પામી ને પામે એવા નહોતા. સ્વયં એમનો ફોર્સ એવો હોય કે વિના ગુરુ કાર્ય કરે અને આખા જગતને ગુરુ કરવાનું કાર્ય સોંપે, કે ગુરુ કરીને જ આગળ વધજો પાછા, એની પાછી એની ગુરુ પરંપરા હોય પાછી. એમના પાટે સુધર્મ સ્વામી આવે પ્રથમ ગુરુ, પછી ગુરુ ગૌત એટલે સુધર્મ સ્વામી, જંબુ સ્વામી ને એવી રીતે પ્રથમ ગુરુ, પરાત્પર ગુરુ એ નમ પ્રથમ ગુરુ ગૌતમ સ્વામી, પરંપરાચાર્ય ગુરુએ, પરમ ગુરુએ, જેના જેના એક્ઝેક્ટ એમાં છો ને સાક્ષાત જે તમારી સામે છે, બધા જ ગુરુજનની વંદના કરી ને પછી આપણે અહો અહો શરૂ કરીએ છીએ કે આ એક વ્યક્તિ માટે નથી, આ સર્વ ઉપકારીઓ માટે છે. કોઈએ શાસ્ત્ર રચીને ઉપકાર કર્યો, કોઈએ શાસ્ત્ર સમજાવીને ઉપકાર કર્યો, કોઈ કે શાસ્ત્ર પરિણિત થાય એ રીતે ઉપકાર કર્યો, બધા જુદા જુદા ઉપકારીઓ, એટલા બધા ઉપકારીઓ. અરે જેને મને ભણાવ્યું ને એનો પણ ઉપકાર હું ભૂલીશ નહીં, અને જેને આ રચ્યું તેનો પણ ઉપકાર હું ભૂલીશ નહીં. તો વ્યાસથી લઈને તમારે કેટલાના ઉપકારો. અરે ખાલી કોકની ટીકા વાંચી હોય ને અને એથી એક ભાવ સ્ફૂર્યો હોય તો એ આ ઉપકારીના લિસ્ટમાં આવી જશે. એક એક લાઇન કોઈ વાર વાંચી હોય, તમે આખું ગ્રંથ બી ન વાંચ્યું હોય પણ એક લાઇન વાંચીને તમે ઓ આનાથી આ અક્ષર પુરુષોત્તમ જરા બરાબર સમજાય, એ ઉપકારી બની ગયો હતા.
એટલે આ શ્લોક એટલો બધો મહત્વનો, જયારે રાજુ અને અપૂર્વ શિબિર લેશે દેવવંદનની, મિનિમમ 6-7 ટન તો લાગશે. એક એક શપથ પત્ર જેવો નાનું નથી, એક એક શ્લોક એક એક લેશે. કારણ કે એટલી અદભુત વાત તમે શું ઉચ્ચારી જાઓ, જેમ નાના બાળકને તમે હીરાનો નેકલેસ પહેરાવો ને તો એને ખબર નથી એને શું પહેરી લીધું છે. બેબી એને પહેરાવે, આમ ખોટું જ પહેરાવે લગભગ, તો પણ કોક વાર કે સાચું હોય ખોટું જ હોય. હા, વોટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ મોડર્ન જવેરી છે તો. પણ એને સાચું બી પહેરાવે ને તો કે મને કંટાળો આવે, મને દુખે છે, કાઢો કાઢો. તમે શું બોલી જાઓ છો એ તમે બી ખબર નથી, એન ઇવન યુ આર ચાઇલ્ડિશ. પેલો શું પહેરે છે એ ભાન નથી, તમે શું બોલો છો એ ભાન નથી. એ બોલશો પછી જે અહો અહો બોલવાનું આવે, એના પછીનું નેક્સ્ટ સૂત્ર શું બોલીએ છીએ? સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુએ નમો નમઃ. પછી પછીનું અહો અહો કેવું હોય, ઉપકારીઓનું સ્મરણ પછી. અને આ બધા તમને આવતા હશે ને જ્યારે તમે દેવવંદન કરતા હશો, પેલી 1.5-1.5 મિનિટમાં પૂરું થઈ જાય વાળું. કારણ કે 10 મિનિટ તો આ બધાને યાદ કરતા લાગવા જોઈએ. આખી પરંપરા, પરાત્પર ગુરુવે નમઃ, પરંપરા આચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ ગુરુવે નમઃ. તો જે મને તત્વથી ઓળખે, તો વાત તો નટની હતી ને આપણે ક્યાં પહોંચી ગયા. તો નટ જુદા જુદા રૂપ કરે આવી રીતે, કારણ કે બધું લો પ્રોફાઇલ રાખવું હોય તો એક જ ને જુદા જુદા રોલ કરે. તમને ખબર નહીં પડે, કોને ખબર ન પડી કે આ એક જ આ કુમાર હેમચંદ્રના જે બાપ તરીકે જે હતો તે જ કુમારપાલ તરીકેના રોલમાં હતો, અને વચમાં બીજા એક બે રોલ એને કરી લીધેલા. આ તમને ખબર નહીં, કારણ કે તમે તત્વથી એ કેરેક્ટરને ઓળખ્યો નથી. તમે રૂપથી ઓળખ્યો તો એટલે તમને બધા જુદા જુદા લાગ્યા. જો તત્વથી ઓળખો તો બધા સેમ લાગતે કે જો આ તો એ જ છે, આ તો એ જ છે, આ તો એ જ છે. કારણ કે વ્યક્તિ એક જ છે, કપડાં અલગ છે, એક્ટિંગ અલગ છે, પણ વ્યક્તિ એમ. જે મને તત્વથી ઓળખે, નટની વાઇફ બેઠી હોય ને, નટી નહીં, હા હા, એક્ટરની વાઇફ, એક્ટ્રેસ નહીં, એ તમે સમજો ને. હા પાછું તમે તો એટલે આ લોકોને સરપ્રાઇઝિંગ લાગે છે. નટની વાઇફ નટી નહીં, નટની બી નહીં, નટની બી નહીં, નટની વાઇફ નટની કહેવાય. અમારે લંડનમાં તો એવું નથી, ક્વીન નો વર્ક કિંગ ન કહેવાય. એ તો કહું છું ભાઈ સાહેબ, ભાઈ સાહેબ તમે 2 મિનિટ બગાડ્યા, હવે હું 20 મિનિટ એક્સ્ટ્રા લઈશ. તો એ બેઠી હોય ને ઓડિયન્સમાં, એ મારો હસબન્ડ, બહુ સરસ એક્ટિંગ. એને એને હસબન્ડ જ દેખાય, એને રોલ દેખાય નહીં, એને તો એમ જ દેખાય. આ લોકોને ગમે તે દેખાય, તે એક્ટિંગ કરી નથી ને, એટલે અમિતે કરી છે ને. તો અમિતને તર કરી કેટલું ફાસ્ટ બદલીને આવી ગયો. એ લોકો એ ડિસ્કસ કરતા હતા પાછા, કારણ કે એ લોકોનું આ સેકન્ડ ટાઈમ હતું ને. પેલો ટોપી ફિટ કરીને આવતો હતો ને, તો કે હજી પેલું ધોતિયું કાઢે અને બીજું પહેરે એટલી વારમાં તો અહીંયા સ્ટાર્ટ થઈ ગયું. અને ત્યાં પેલી પછી કે હું સ્ટેજ પર વહેલી આવી ગઈ, લાઇટ ખુલી ગઈ, તો ચંદનબાલામાં જેમ પેલી ગ્રેસીએ 2-4 રોલ કરી નાખ્યા, 2-4 ડાયલોગ બોલી ગઈ. ત્યાં આપણા એમાં સન્મુખાનંદમાં જયારે પ્રોગ્રામ હતો ને ચંદનબાલા, સ્ક્રિપ્ટ આખી મેં ચેક કરી હતી, અને મેં સ્પેનથી આવતા જ આ સ્ક્રિપ્ટ ચેક કરી હતી. લાસ્ટ ટાઈમ જયારે સ્પેન ગયા ત્યારે આવતા પ્લેનમાં 2004માં આવતા પ્લેનમાં આ સ્ક્રિપ્ટ ચેક કરી હતી, એટલે મને બધું ખરેખર મેં આ ફેંક્યું છે કે આ નથી કર્યું આ બધું મને ખ્યાલ. ને 2005માં સન્મુખાનંદમાં આ જોઉં છું તો પેલા પ્રોગ્રામ એમાં કે બીજા નળ દમયંતીમાં આ ચાલુ ભાઈ કોઈ બી ડ્રામામાં, તો પેલી આવી ગઈ અને ઓહો તમે આમ છો, મને તો શ્રદ્ધા જ છે આવી તો, આઈ થિંક નળ દમયંતીમાં જ, તો મને તો શ્રદ્ધા છે એ ગ્રેસી બોલી. અને એ ચીજ ખોટી પડવાની હતી. મેં કીધું આ મેં પાસ કર્યું જ ન હોય, મેં ભલે થોડો મંદ ઉપયોગમાં બી સ્ક્રિપ્ટ ચેક કરી હશે તો બી જે ચીજ પેલી એમ બોલે કે મને શ્રદ્ધા છે કે આવું નહીં જ થાય, અને પછી તરત એવું થયું. તો એવું આપણે ડ્રામામાં તો ન મૂકીએ ને, લાઈફમાં જે થવાનું છે ડ્રામા. મેં કીધું હું ત્યાં ઓડિયન્સમાં બેઠો બેઠો, મેં સારું મારે આટલો પ્રમાદ થઈ ગયો મારાથી, આ ડાયલોગ ઇઝ નોટ રાઈટ, અને મારાથી આ પાસ થઈ ગયો. અને હજી તો હું વિચાર કરતો હતો કે આનું મારે પ્રયાસિત લેવું જોઈએ, મેં આ કામ લીધેલું ને તો મારે કરવું જ નહોતું જોઈતું.
અને પછી પતિ ડ્રામા પતિ ગયા પછી ગ્રીન રૂમમાં ગયો. મેં કીધું કે આ ગ્રેસી તો આ ડાયલોગ બોલીને આ ભૂલમાં મારાથી પાસ થઈ ગયો છે, તો પાછું ઇરેઝ કરી દેજે અને ડિલીટ કરી ના. તો કે બાપા પાસ કર્યો જ નથી, પણ પેલો આવતો જ નહોતો બહાર, તો હું સ્ટેજ પર આવી ગઈ હતી. તો હવે ઓડિયન્સને તો એવું ખબર ના પડવી જોઈએ ને કે ભાઈ હજી સ્ટાર્ટ નથી થયો, બધાને શું કહે, તો એક ડાન્સ કરું. તો કે પણ મને વિંગ્સમાંથી દેખાય કે બસ હવે વિધિન 2-3 સેકન્ડ આવી રહ્યો છે, એટલે હું કઈ કઈ બબડી માર્યું. મેં કીધું કોઈને ખબર નહીં પડી, પણ મને ખબર પડી. હા, તો આ લોકોને તો ખબર પડી જાય ને કે હજી પેલું ધોત્યું કે પેલું ફસાઈ ગયું છે અને પિનમાંથી નીકળતું જ નથી, નીકળતું જ નથી. અને ઓડિયન્સ તો કે જલ્દી તાળીઓ પાડે, હજી કેમ સ્ટાર્ટ થતું નથી. વાત જે બી હોય પણ એની વાઇફને તો બરાબર ખબર પડી જાય કે આ મારો હસબન્ડ, આ મારો હસબન્ડ. અને જે સાચો સાધક છે એ તો અશુદ્ધાત્મા, આ તો શુદ્ધાત્મા, આ શુદ્ધાત્મા, આ લેટ આવ્યા તે શુદ્ધાત્મા, અને આ કાયમ આવી ગયા છે તે શુદ્ધાત્મા, આ ફર્સ્ટ આવ્યા છે એમ એમાં તે શુદ્ધાત્મા. એ બધું બોલે પણ એને શુદ્ધાત્મા, એને સેમ તત્વ બધે દેખાય, એટલે કે જે તત્વથી મને ઓળખે છે. અને અહીંયા શબ્દ તો સર્વજ્ઞ મૂક્યું છે, જુઓ વિવેચમાં, તે સર્વજ્ઞ માણસ જે મને તત્વથી ઓળખે એ સર્વજ્ઞ, કારણ કે જાણવા જેવું એને બધું જાણી લીધું છે, એ દ્રષ્ટિએ સર્વજ્ઞ. સ્વ પર પ્રગટ જૈનોનું સર્વજ્ઞ નહીં, જે ત્રણ કાળ ત્રણ લોકવાળું સર્વજ્ઞ નહીં, પણ જાણવા જેવું એકમ જાણાય, સવમ જાણાય, જે એક જાણવા જેવું જણાવી લીધું. તમે 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 કોઈ જગ્યાએ જાઓ ને તમે અમુક મેઇન ચીજ ફરી લીધું, તમે આખું મુંબઈ ફરી લીધું. મુંબઈ હજી અમે આખું ફર્યા નથી, ધીરુભાઈ ફર્યા નથી આખું, પણ તમે બે ચીપાર જોવા જેવું જોઈ લીધું તો કહેવાય કે જોવાઈ ગયું, ને જાણવા જેવું જાણી લઈએ તો કહેવાય કે જાણી લીધું. કૃષ્ણ બી બધી અદભુત વાત કરે છે. અને જે મને તત્વથી જાણે છે તે મને જ ભજે છે. આ ભજવું શું એટલું સમજીને હવે છેલ્લા શ્લોક પર જઈએ. ભજવું ઇઝ નોટ સિંગિંગ. તમે કહો કે મને જાણે છે ને એટલે આખો દિવસ નારાયણ નારાયણ એ જ કરતા હશે, એમ ભજવાનો અર્થ નથી. ભજવું એટલે બહુ ઊંચી લેવલ પર રહેવું. જે મને જાણે છે ને એ હાઈ લેવલ પર આવી જાય છે, અને પછી નેવર ગોઝ બેક ટુ લો લેવલ. એ મને જ ભજ્યા કરે. વાય? બીકોઝ આ હાઈ લેવલ પર જે મીઠાશ લાગે, મને જાણવામાં જે મીઠું મીઠું લાગે, ઠંડુ ઠંડુ લાગે, એના પછી એને ગરમી અને કડવાશ ને તીખાશ ગમતી નથી. એટલે એક વાર જે મને તત્વથી જાણે છે એને મારામાં જ મજા આવે છે, માટે મને મારી સાથે જ ડાન્સ કરે છે, મારી સાથે મને જ ભજે છે, એ અર્થમાં છે. એને પછી સંસાર મીઠો લાગતો નથી, મારી લેવલને જ એ સમર્પિત છે. મને જાણતા એની જે લેવલ હતી એ લેવલને જ એ સમર્પિત જીવન જીવે છે. સમજ્યા? પદ કેટલી સુંદર વાત અહીંયા કરી છે કે પહેલા મને જાણવાનું પછી મને ભજવાનું, પહેલા જ્ઞાન પછી ભક્તિ. એની પહેલાની ભક્તિ એક કર્મકાંડ છે, એક સિંગિંગ પ્રોગ્રામ છે, પણ વસ્તુને જાણ્યા પછી તમે જે ગાવ્યું છો ને એને તાત્વિક ભક્તિ કીધી છે. ગીતાજી બી કહે છે કે સમજીને ગાજે. જો ભજવું એટલે ગાવું કહો, તો એની પહેલા કહે છે મને સમજીને ગાજે. જે પણ ધર્મક્રિયા છે એ આ લેવલને ભજવા માટે છે, કોઈ વ્યક્તિને ભજવા માટે નહીં. આ લેવલ રાગ દ્વેષની મંદતા, નોટ સિંગિંગ બટ આ લેવલનું કનેક્શન, આ લેવલમાં રહેવું વિથ અ કનેક્શન, એ છે ભજવું. કઈ પગમાં ઘૂંઘરા બાંધીને તમે મીરા નહીં બની શકો. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચીથી તમે બી હાથ હલાવવા લાગો અને તમે કરો, એનાથી મીરાબાઈ નહીં બનો, તમે સારા એક્ટ્રેસ બનશો. વેન યુ કોપી સમવન દેન ઇટ ઇઝ કોલ્ડ એક્ટિંગ. તો તમે બહુ સરસ, તમે જે નાચતા થાય તો એકદમ મીરાબાઈની એક્ટિંગ બહુ ફાઇન હતી. મીરાબાઈ બનવા માટે આ ભાવ દશા જોઈશે. કૃષ્ણને તત્વથી ઓળખ અને પછી કૃષ્ણમય રહે. એના સિવાયનું તારું જે ભજવું છે, ગાવું છે, ડાન્સ કરવું છે, એ એક્ટિંગ છે, એક્ટ્રેસ છે. યુ આર અ ગુડ એક્ટ્રેસ, નોટ અ ભક્ત. ભક્ત બનવા માટે જાણવું અનિવાર્ય છે. એટલે કેમ કોઈની આંખ ઘેરાતી નથી આટલા ઉજાગરામાં? એક આ નિમેશભાઈ સિવાય કોઈની નહીં, ખાસ કોઈની નહીં. આ 2-2.5 કલાક જ સૂતા છો, 3 કલાક જ સૂતા છો. યોર લેવલ, યોર લેવલ.
તમે મારા ઉપર નાખતા જ નહીં, ને તો પછી હું દરરોજ કેમ આવું કરતો નથી એ આક્ષેપ પણ મારા ઉપર જ આવશે. તમે મારા ઉપર નહીં નાખો બધી આ ચીજ. તમારી લેવલ, એટ ધીસ લેવલ તમારી સ્ફૂર્તિ ડિફરન્ટ, તમારો ઉલ્લાસ ડિફરન્ટ, તમારી પવિત્રતા ડિફરન્ટ. હવે એનું નિમિત્ત તમને જોવો તો તમે કોઈ બી મૂકો પછી, કે ગીતાજી મૂકો, કૃપાળુદેવ મૂકો, મને મૂકો, તમારે આ ગાયક સિંગર્સને મૂકો, જે મૂકો હોય તો મૂકો, એ નિમિત્ત. પણ કાર્ય તમારી અંદર થયું છે, તમે જ કર્યું છે. અને માન રહિત થવા માટે તમને આ ક્રેડિટ જેના ચરણમાં અર્પણ કરવું હોય તો તમને જ્યાં અર્પણ કરવું હોય કરો, જ્યાં કરવું હોય, કોઈ લેવાનું નથી એ ક્રેડિટ. એટલે તમે જ્યાં, તમે ભીત સામે કરવું હોય તો ત્યાં પણ કરી શકો છો. મને જ ભજે છે એ ક્યારે થાય, જ્યારે મને જાણવાથી, છેલ્લી વાત, પક્ષ બદલાયો હોય તો. મને જાણવું એટલે ખાલી આ જાણવું, થોડો ટાઈમ ઉમંગમાં રહેવું ને પાછા બોમ્બે જે હતા તેવા થઈ જશું, વોટ ઇઝ ધીસ નોનસેન્સ. પક્ષ બદલીને જાઓ. અહીંયા પક્ષ બદલવું એટલે શું ખબર છે? છોકરીના વિવાહ થાય છે, વિવાહ થાય છે, અને હવે પિયર ટુ સાસરે, સાસરે ટુ પિયર, એવું ચાલે છે એનું. હા, કેટલા ટાઈમ રાખવા છે આ વિવાહ? બે વર્ષ રાખવા છે? મારી બેનનું જ હું તો કહું કે એના બે વર્ષ રહ્યા હતા વિવાહ. આજકાલ તો બે વર્ષ રાખીએ તો ડિવોર્સ જ થઈ જાય. પણ બે વર્ષ રહ્યા હતા ને, હા, ટુ યર્સ લગભગ. તો સાસરે જવાનું સ્ટાર્ટ કર્યું. સાસરું તે વખતે એને ઊંચી મેળી હતું એટલે સાસરે જાય પિયર, નહીં સમજ્યા તમે? તો સાસરે જાય પિયર જાય, સાસરે જાય પિયર જાય. તો એ જ્યારે જાય સાસરે, ત્યારે મમ્મીને કહીને જાય કે મમ્મી હું હવે સાસરે જાઉં છું અને મારા માટે સાનું રાખતી નહીં, અમે જમીને આવવાના છે, સાસરે જાઉં છું બરોબર, અને હું બહુ મોડી ઘરે આવીશ. સાસરે જાઉં છું અને રાતના બે ત્રણ વાગશે, કોઈ વાર બે વાગે જ આવતા ને ફરીને. હા, તો 15 વર્ષ પહેલા બી આવું જ હતું. 15 વર્ષ થયા, હા, 20 વર્ષ. હા, તો આમ તો અમે આમ ખુશ હતા કે ઘર તો આમ આને છે ને, ભલે સાસરે જા, ભલે સાસરે જા. પછી એના 27 જાન્યુઆરી હતું, કઈ લગ્ન ક્યારે? 28 જાન્યુઆરી ભૂલી ગયા, લગ્ન કર્યા છે તો 27 જાન્યુઆરી. હા, રાઈટ. તો તો 27 જાન્યુઆરી લગ્ન થયા, અને પછી એ લોકો 4-5 દિવસમાં કંઈક સ્વિટઝર્લેન્ડ વિટઝર્લેન્ડ જવાનું હતું, એટલે અમે એની પહેલાં પાલિતાના ગયા. પાલિતાના ગયા યાદ છે? અને પછી આવીને એ લોકોને સ્વિટઝર્લેન્ડ જવાનું હતું. 1-2 દિવસ ઘરે, એટલે કે મંજુમાં હતી રીના, અને પછી કે મમ્મી હવે હું ઘરે જાઉં છું. જો અરે, ઘર આ હતું, પેલું તો સાસરું હતું, હવે સાસરું શબ્દ ગોન, હવે ઘર અને પિયર બે શબ્દ આવ્યા. આ પક્ષ બદલ્યો કહેવાય. સાસુ પણ લગ્ન કરીને વહુ આવે પછી એ કેટલા દિવસ પછી એમ કે હવે પક્ષ બદલાયો, જ્યાં સુધી એને મમ્મીને દિવસમાં 3 વાર ફોન કરવા જોઈએ ત્યાં સુધી એને ઘર બદલ્યું નથી. ભલે આ છાપરા નીચે રહે છે, પણ એને વારંવાર મમ્મી ભાખરી કેમ બનાવવાની, ચાલુ ફોને વણે. મેં કીધું કે એના કરતા ત્યાં જ શીખીને આવ્યા હો તો કેવું, તો હજી તમે આ ઘરનું ખાલી છાપરા નીચે આવ્યા છો, હજી ઘર બદલ્યું નથી. એને મમ્મીની જરૂર ન પડે અને મમ્મીનો ફોન આવ્યો તો કે મમ્મી હમણાં મૂકી દે ને, જરા બહુ કામ છે, ત્યારે કહેવાય કે હવે આ ઘરની થઈ ગઈ. પણ એને આખો દિવસ મમ્મી અહીંયા તો આમ કરે, મમ્મી બહુ એકલું એકલું લાગે, મમ્મી આમ, મમ્મી આમ, બધી બહુ જોવે કે આ કેટલાકનું પાસ્ટ છે, કેટલાકનું પ્રેઝન્ટ છે, કેટલાનું. પક્ષ બદલાયો, સાસરું જ્યારે ઘર બને ત્યારે પક્ષ બદલાયો, અને અહીંયા બી પક્ષ બદલાય, એટલે આ જ ભાવ દશા બધે રહ્યા કરે તો તે ખરેખર ભજ્યું કહેવાય. બાકી યુ એન્જોય ધ સિંગિંગ પ્રોગ્રામ, મ્યુઝિકલ પ્રોગ્રામ 3 ડેઝ બેક એમ કહેવાશે, યેસ્ટરડે મ્યુઝિકલ પ્રોગ્રામ. પણ આ ભાવ દશા રહી તો કહેવાશે તમે. છેલ્લી વાત કહી દો એક, પછી 20મા શ્લોકની પતિ પૂર્ણ હતી.
સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો તમે જાણો છો, વારંવાર પ્રેમ સમાધિ ને યોગ સમાધિમાં અને નિર્વિકલ્પતામાં ચાલ્યા જતા, અને નાનપણમાં એમના લગ્ન થઈ ગયા હતા શારદામણી માં શારદા સાથે, શારદામણી એમનું નામ. અને પછી અમુક એજ પછી આવે છે એમની સાથે રહેવા, પણ આને તો જુએ તો ઘડી ઘડી કાં તો માં કાળી પાસે હોય કાં તો આંખ બંધ કરીને બેઠો હોય. બહુ દિવસો આવી રીતે, અને બહુ દિવસે કોક વાર એને મળે પછી પાછું એના કામમાં એવી રીતે હોય. એક દિવસ શારદા પૂછે છે સ્વામી રામકૃષ્ણ પરમહંસને, તમે મને ઓળખો છો? એને એમ કહ્યું કે કોઈ વાતચીત જ નથી કરી, મહિનાઓ વીત્યા, કોઈ બીજો સંબંધ નથી, કોઈ વાતચીત નથી, ખવડાવું છું તો ખાય છે પણ મારી સામે જોતા નથી. અને એ આખો દિવસ એની ભાવ દશામાં જોઈ કે તમે સ્વામી કે જે બોલતા હશે ઠાકુર કે ઠોકર શું બોલતા હશે ત્યાં, તો કે તમે મને ઓળખો છો? હા જ તો, દરરોજ પૂજા કરતી વખતે તું જ હોય છે ને. અને માં શારદા કહે છે કે આઈ રિયલાઇઝ મારો પતિ એક સામાન્ય પતિ નથી, એને મને વિકારથી કોઈ દિવસ જોઈ જ નથી, એને મને પુરુષ તરીકે સ્ત્રી તરીકે કોઈ દિવસ જોઈ જ નથી, એ મારામાં પણ પરમ શક્તિને જ જુએ. સો આઈ એમ નોટ મેરિડ ટુ એન ઓર્ડિનરી પર્સન. એમ કે આઈ રિયલાઇઝ ધેટ એટ ધેટ ડે, કે આ કહે છે કે પૂજા વખતે હું જેને જોઉં છું એવું જ છે તારું, આ એ જ તો ફેસ છે. એટલે એને મારામાં સ્ત્રીપણું જ દેખાતું નથી, આ દેહાતીત છે. અને એ દિવસે એમ કહો કે જો લગ્ન તૂટી ગયા તો કોઈ એક અપેક્ષાએ તૂટી ગયા અને એક અપેક્ષાએ હું અમર થઈ ગઈ. હવે કોઈ દિવસ વિધવા બનવાની નથી હું, એ મને તે દિવસ ખબર પડી કે મારો કોઈ પુરુષોત્તમ સાથે સંપન્ન થયું છે, કોઈ ક્ષર સાથે નહીં, કોઈ પુરુષોત્તમ સાથે. એવી અદ્ભુત વાતો છે કે દે સી ગોડ એવરીવેર. અને આ ત્યારે જાય જ્યારે તત્વથી જાણે તો નિરંતર ભજે, દરેક ક્રિયામાં ભજતો હોય, દરેક સ્થળમાં ભજતો હોય. 20મો શ્લોક. इति गुह्यतमं शास्त्रम् इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत. हे निष्पाप अर्जुन, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. અંતિમ શ્લોકમાં જે સંબોધન છે, હે નિષ્પાપ અર્જુન, એનામાં હે ભારત હતું હજી જગાડવા માટેની પ્રેરણા, અને અહીંયા છે હે નિષ્પાપ અર્જુન અનઘ. હે નિષ્પાપ અર્જુન, નિષ્પાપ અર્જુને કેમ કીધો હશે? શું એ ખરેખર પાપ રહિત થઈ ગયો છે, પૂર્ણ શુદ્ધ થઈ ગયો છે, એનો મોહ નાશ પામી ગયો છે? હજી તો 3 અધ્યાય બાકી છે, હજી કરીશ છે વચન તવ બી બાકી છે. એક અપેક્ષાથી જોયો તો કે સ્વરૂપ તરફ, સ્વરૂપ પર વાત મૂકીને છેલ્લે 18માં પુરુષોત્તમ ને શુદ્ધ સ્વરૂપ પર વાત મૂકી, તો હવે કૃષ્ણ શું દેખાય? તો એક અપેક્ષાએ આવો અર્થ કરી શકે કે નિષ્પાપ એમના શુદ્ધ સ્વરૂપને જોઈને કરી. અને બીજો, જે નિષ્પાપ થવા માટે તૈયાર છે, જે ટ્રાન્સફોર્મેશન માટે તૈયાર છે, હું બહુ દોષથી ભરેલો છું, તમારી આજ્ઞામાં રહેવા માંગુ છું, મારે શુદ્ધ થવું, એમ ખરેખર જે તૈયાર થયો છે એને અત્યારથી નિષ્પાપની સર્ટિફિકેટ મળી જાય. અને મને આ બીજો અર્થ વધારે બેસે છે. પાત્રતા તૈયાર થઈ ગઈ છે અને છૂટવાની હવે પૂરી તૈયારી થઈ છે. હવે તને વિકારો સાથે ફાવતું નથી, નિષ્પાપ કહીને કે તને હવે વિષાદ સાથે ફાવતું નથી અર્જુન, મોહ સાથે. હવે આ જેમ તમે બી પુનાથી શિબિરનો ડંકો વગાડ્યો ને ગઈકાલે, અહીંયા બી વાગી ગયો કે નિષ્પાપનું સર્ટિફિકેટ નાઉ ઇઝ ગોન. આ તારો મોહ હતો, મારી સૂક્ષ્મ નજરમાં તો યુ આર ક્લિયર, યુ આર પ્યોર નાઉ. તારો વિષાદ હવે નીકળી ગયો છે, મોહ નીકળી ગયો છે, તું તૈયાર થઈ ગયો છે તારા સ્વધર્મ માટે. આ તો આ લોકોને બહુ ગીતાનો આસક્તિ થઈ ગઈ છે, એટલે બીજા 2 અધ્યાય પછી પાછળથી મૂક્યા. આમ 15મા પણ પૂરું થઈ ગયું નિષ્પાપ કહીને, પણ તમને નથી છોડું ને હજી. કૃષ્ણ થયું કે લાવ તો હજી વર્ષમાં 2 મહિના બાકી છે, તો શું કરશે આ લોકો?
એટલે પછી 16મો 17મો નાખી દીધો પછી અંદર, ચલાવો 2 મહિના માટે. હવે બધું નિષ્પાપ, તું બી છૂટો, અને અહીંયા બી છેલ્લું શબ્દ શાસ્ત્ર કહી દીધું ગીતાને, બધું ક્લોઝિંગ થવા લાગ્યું અહીંયા. એ નિષ્પાપ અર્જુન, સરળતા છે અર્જુનમાં, એકરાર કરીને કનેક્શન કર્યું છે. સરળ બનો તો આમ જ થાય. ઈસુએ બી કીધું કે જે સરળ છે એને જ પરમાત્માના રાજ્યમાં પ્રવેશ મળશે. સાપ ગમે તેટલો વાંકો હોય પણ એને નિજ ઘરમાં એના દરમાં જવું હોય તો એને પણ સીધા થવું પડે, ભલે ગમે તેવો વાંકો ચાલે. અને હવે જો મોક્ષ જોઈતું હોય તો સરળ, પાપ રહિત, અને એ દ્રષ્ટિએ નિષ્પાપ કીધું. હે નિષ્પાપ અર્જુન, આમાં આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. અહીંયા મેં એટલે પરમાત્મા ચેતના છે, રિવાઇઝિંગ. મેં કહ્યું, કહ્યું એના માટે કારણ કે તે પૂછ્યું એને પછી મેં કહ્યું, ને ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર. ત્રણ ચીજ, રહસ્યમય, ગોપનીય અને શાસ્ત્ર. એક એક મિનિટમાં જોઈ લે. રહસ્યમય કેમ કીધું? હજારો ફૂલ, અનેક ફૂલમાંથી આટલું અત્તર બને, તો આટલા અત્તરમાં હજારો ફૂલ છે, એનું એસેન્સ છે. અને એટલે જ હજારો ફૂલ જેટલા પૈસાનું આટલું અત્તર બને. હજારો ફૂલ માટે છે ને આટલી ટોકરી, આપણે ત્યાં પાલિતાના જતા હોય તો આટલી મોટી ટોકરી આપે અને કે ચલો 1000 રૂપિયા, સમજો એક્ઝામ્પલ 1000 રૂપિયા. પણ આટલું મોટું હોય આપણે આમ ઉચકતા ન ફાવે એમ. અને પછી એનું અત્તર કાઢે તો આટલી નાની ડબ્બી થાય, અને એને કે આ 1000 રૂપિયાનું તમે લેવા તૈયાર ન થાવ. યુ આર નોટ રિયલાઇઝિંગ, હજાર ફૂલનું આ અત્તર છે, હજારો લીટર દૂધનું આટલું ઘી છે, અને હજારો હજારો ગ્રંથોનું આ સાર, આ રહસ્ય છે ભગવદ્ ગીતા. અત્તરની બોટલ છે એમ સમજી લો તમે, રહસ્યમય. દિસ જ્ઞાન ઇઝ પ્રોફાઉન્ડ એન્ડ સિક્રેટિવ. અહીંયા ગોહ્યતમ કીધું, ગોપનીય, સિક્રેટિવ. સિક્રેટિવ ઇન નોટ ઇન ધેટ સેન્સ કે આ સિક્રેટ છે, આપણા બેની વાત છે, દક્ષાબેને કહેતા નહીં. અચ્છા તમને બેનો સમય તો બીના બેનો તો નહીં જ કહેતા, એ અર્થમાં સિક્રેટિવ નથી. આ રહસ્યમય વાત છે, આ અદ્રશ્યના પ્રેમની વાત છે, આ પુરુષોત્તમની વાત છે ને, અદ્રશ્યના અનુસંધાનની વાત છે. આ બધા નહીં સમજી શકે, તૈયારી વિના સમજાય નહીં એવું ગહન, ગોપનીય, એ દ્રષ્ટિએ સિક્રેટિવ. નોટ ટુ બી હિડન ફ્રોમ સમવન, પણ આ હિડનનો સ્વીકાર ન કરી શકે એટલા માટે આ બધા માટે નથી. અને ત્રીજું કીધું, શાસ્ત્ર છે. ગીતાને ભૂલે ચૂકે કાવ્ય નહીં માનતા, આ શાસ્ત્ર છે, ગીત નથી. ગીત તો એટલું સરળ છે એટલે આપને કહી દે, કારણ કે શાસ્ત્ર ન સમજાય ગીત સમજાય, અને આ શાસ્ત્ર છે ને સમજાય છે એટલે આપણે ભગવાનનું ગીત, ભગવાનનું ગીત કહીએ છીએ. તો મધુરતા અને સરળતાની અપેક્ષા એ બરાબર, પણ એની રિચનેસની દ્રષ્ટિએ જુઓ, એના સત્વની દ્રષ્ટિએ જુઓ તો આ શાસ્ત્ર છે, શાસન કરશે. જ્યાં સુધી તું આ ગીતાજીના શાસન નીચે હશે ત્યાં સુધી તારા કર્મ પણ યોગ બનશે, તારી ભક્તિ પણ યોગ બનશે, તારું જ્ઞાન પણ એક યોગ બની જશે. એ દ્રષ્ટિએ એને શાસ્ત્ર કીધું. અને આ પાછું એવું મધુર શાસ્ત્ર છે, આ એક એવો ઘાટ છે કે જેના કારણે તમે નદીમાં ઉતરીને બીજા કિનારે જઈ શકો. આ શાસ્ત્રમાં બતાવેલ માર્ગ એટલો સરળ છે કે એમાં એ પ્રમાણે ચાલી ને તમે મોક્ષે પહોંચી શકો. એટલે આ ઘાટ અત્યંત અત્યંત, એમ તો વારાણસી જાઓ તો એમ તો આખો કિનારો છે, પણ અમુક અમુક જગ્યાએ જ એને ઘાટ એરિયા કહેવાય, કે ત્યાંથી નદીમાં ઉતરવું સહેલું છે, બીજા કિનારે પહોંચવું સહેલું છે. અને છેલ્લી વાત કરી, હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું ઘણું રહસ્યમય, એક વર્ષ ચાલે એટલું રહસ્યમય, અર્ક, ગોપનીય, પ્રોફાઉન્ડ, સિક્રેટિવ શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ, આને જાણવાથી શું થશે? તત્વથી એટલે રહસ્ય આશયથી જાણીને શું થશે? જ્ઞાની થશે અને કૃતાર્થ થશે. જાણવા જેવું જાણી લો તો જ્ઞાની, અને કરવા જેવું કરી લો તો કૃતાર્થ. કૃત કૃત્ય, કૃત એટલે કૃદંત છે, કૃત એટલે કરી લીધું, કરવા જેવું કૃત્ય, કરવા જેવું એટલે કૃત્ય, કરી લીધું એટલે કૃત, કરી લીધું છે જે કરવા જેવું છે એને કહેવાય કૃત કૃત્ય. કરવાની વાત આવે તો તું આ ગીતાજીના અભ્યાસથી કૃતકૃત્ય થઈ જશે,
જાણવાની વાત આવે તો આ ગીતાજીના અભ્યાસથી તું જ્ઞાની થઈ જશે. અહીંયા જ્ઞાની એટલે બ્રહ્મમય થઈ જશે, અને કૃતાર્થ એટલે તારું જે અહીંયા આવવાનું પર્પસ છે એ સોલ્વ થઈ ગયું, ફૂલફિલ થઈ ગયું. વિઝડમ એન્ડ ફૂલફિલમેન્ટની ફિલિંગ તને આ અભ્યાસના અંતે આવશે. જ્ઞાન અને ક્રિયા. લક્ષ્મી અધિકાર પરિવારથી કૃતકૃત્યતા નથી, બટ નોઈંગ ધીઝ ઇટર્નલ ટ્રુથ થ્રુ ગીતાજી ઇઝ કૃતકૃત્યતા. અને બુદ્ધિ કોઈ વધારે હોય તો કોઈ જ્ઞાની બનતું નથી, બુદ્ધિનો સદુપયોગ કરે તો તું જ્ઞાની બને છે. તે જ બુદ્ધિમાન છે, અહીંયા બી બુદ્ધિમાન શબ્દ છે ઉપર, એટલે બુદ્ધિમાન તે જેની પાસે બહુ બુદ્ધિ છે નહીં, બુદ્ધિમાન તે જેને જેટલી બુદ્ધિ છે એને સદઉપયોગ કર્યો છે. બુદ્ધિનો સદઉપયોગ તે બુદ્ધિમાન, તો ધનનો સદઉપયોગ તે ધનવાન. ઘણું ધન તે ધનવાન નહીં, પણ થોડું બી હોય પણ એનો સદઉપયોગ તો ધનવાન. એ રીતે તું ધનવાન બનશે, જ્ઞાનવાન બનશે, કૃતાર્થ બની જશે એવો આ ઉપદેશ ગીતાજીનો છે. પ્રાર્થના કરીએ. હે પુરુષોત્તમ, ચલો નમોત્થનમથી શરૂ કરો. ચાલો નમોત્થનમના પુરુષોત્તમને પ્રાર્થના કરીએ કે અમને સમયસારના પુરુષોત્તમ સુધી પહોંચાડે. इति श्रीमद् भगवद् गीतासु ओम तत्सत् ओम तत्सत् इति इति श्रीमद् भगवद् गीतासु श्रीमद् भगवद् गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्री कृष्णार्जुन संवादे पुरुषोत्तम योगो नाम पञ्चदशोऽध्यायः. बोले श्री जनशासना देव की जय. श्री महावीर स्वामी भगवान की जय. परम कृपाळो देव की जय. सद्गुरु देव.